श्री गणेशाय नमः। तो मित्रों स्वागत छे आपनो आपणी YouTube चैनल भक्ति कीर्तन संग्रहमा। मित्रों जेवी रीते आपणे सौ लोको जाणीए छीए के आ चैत्र महिनामां ओखारण सांभळवानुं होय छे, केम के आ ओखारण सांभळवा मात्रथी आपणे वर्षभर दरमियान તાવ તર્યો આવતો નથી। તો મિત્રો આમ તો આપણે આ ઓખારણ કડવા સ્વરૂપે સાંભળતા વાંચતા હોઈએ છીએ, પરંતુ આજના આ વિડીયોમાં આપણે એક અનોખી જ રીતે એટલે કે આ ઓખારણ વાર્તા અને કડવા બંને સ્વરૂપે સાંભળીશું। તો મિત્રો આ ચૈત્ર મહિનામાં આપ જરૂરથી આ ઓખારણ સાંભળજો વાંચજો। તો આવો મિત્રો હવે આપણે આ ઓખારણની શરૂઆત કરીએ। અને હા, જો આપે અમારા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવું હોય તો અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર અમને જય શ્રી કૃષ્ણ લખીને મોકલી દેજો, કે જેથી કરીને આપને અમારા ગ્રુપની લિંક મળી જશે અને જેમાં જોઈન થઈ જશો એટલે આપને ત્યાં અનેક સ્થળોના નિત્ય આરતીના લાઈવ દર્શન, ધાર્મિક પોસ્ટ, સુવિચાર તેમજ અમારા વિડીયોની લિંક મળી રહેશે। તો આવો મિત્રો હવે આપણે ગણપતિજીની સ્તુતિથી આ ઓખારણની શરૂઆત કરીએ। એક નામ મુજને સાંભળ્યું શ્રી ગૌરીપુત્ર ગણેશ, પાર્વતીના અંગથી ઉપજ્યો તાત તણો ઉપદેશ, સિંદૂરે શણગાર સજ્યાને કંઠે પુષ્પના હાર, આયુધ ફરસી કર ધરીને હણિયા અસુર અપાર, પહેલા કરમાં ઝડકા મંડળ બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી સોહિયે ચોથે રે જપમાળ, ચાલો સહિયરો દેરે જઈએ પૂજ્ય ગણપતિ રાય, મોટા લીજીએ મોદિક લાડુ લાગીએ શંભુ સુતને પાય। દેવી અંબિકાની સ્તુતિ। આદ્યશક્તિમાં અંબા પ્રગટ્યા જ્યાં પવન નહીં પાણી, સુરનર મુનિજન સર્વ કડાણા તું કોણે ન કડાણી, તારું વર્ણન કઈ પેરે કરીએ જો મુખ રસના એક, સહસ્ત્ર ફેણા શેષ નાગને મા તોય ન પામ્યો ભે, જુજવા રૂપ ધરે જગદંબા રહી નવખંડે વ્યાપી, મહા મોટા જડમૂળ હતા મા તેની દુર્મતિ કાપી, તું તારા ત્રિપુરાને તોતળા નિર્મળ કેસ રંગે રાતે, બીજી શોભાસી મુખ કહીએ રચના બની બહુ ભાતે, હંસાવતીને બગલા મુખી અંબિકા તું માય, ભીડ પડે તમને સંભારું કરજો મુજને સહાય। સરસ્વતી સ્તુતિ। સેવું બ્રહ્મ તનયા સરસ્વતી રૂપ મનોહર માત, બ્રહ્મચારીણી ભારતી તું વૈષ્ણવી વિખ્યાત, શ્વેત વસ્ત્રને શ્વેત વપુ મા શ્વેત વાહન હંસ, વિશ્વંભરી વરદાયિની કરે કોટી વિઘ્નનો ધ્વંસ, દુહા ગાથાને કવિત કથા છંદ ભેદને નાદ, એ તરંગ તારા સરસ્વતી છે શબ્દના સંવાદ। અતઃ શ્રી ઓખાહરણ બાણાસુરનું તપ। ભગવાન શ્રી કૃષ્ણને આઠ પટરાણીઓ હતી, તેમાં સૌથી મોટા રુક્ષ્મણી હતા, રુક્ષ્મણીના પુત્રનું નામ પ્રદ્યુમ્ન અને પ્રદ્યુમ્નના પુત્રનું નામ અનિરુદ્ધ હતું। બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી પોતાના સંકલ્પ બળે મરીચીને ઉત્પન્ન કર્યા, મરીચીને ત્યાં હિરણ્યકશ્યપ અને હિરણ્યકશ્યપને ત્યાં ભક્ત પ્રહલાદનો જન્મ થયો, પ્રહલાદને ત્યાં વિરોચન અને વિરોચનને ત્યાં બલિરાજાનો જન્મ થયો। બલિરાજાના મોટા પુત્રનું નામ બાણાસુર હતું અને બાણાસુર એ શિવના પરમ ભક્ત હતા, તેમની રાજધાની સોણિતપુરમાં હતી। એક દિવસ તેઓ દાનવગુરુ શુક્રાચાર્ય પાસે ગયા અને કહ્યું, ગુરુદેવ મને આ નાનકડા દાનવ રાજ્યથી સંતોષ નથી અને કદાચ હું મારા બળ વડે પૃથ્વી પર વિજય મેળવું તો પણ મારા મનની ઈચ્છા અધૂરી જ રહેશે, મને સમગ્ર ભૂમંડળ પર સત્તા સ્થાપી ત્રિલોકમાં હાહાકાર મચાવવાના કોડ છે, હું શું કરું તો મારી ઈચ્છા પૂર્ણ થાય। બાણાસુરની વાત સાંભળી શુક્રાચાર્ય બોલ્યા, ગંગા તટે જઈ તપ કરો ઉપાસો મહાદેવ, ભોળો શંભુ પ્રસન્ન થઈ વર આપશે તત્ખેવ, શુક્રના વચન સાંભળી થયો બાણ મન ઉલ્લાસ, તપ કરવાને ચાલ્યો મન ધરીને વિશ્વાસ, કોબાણ નામે મોટો મંત્રી તેને સોંપ્યું પૂર, કૈલાસ નિકટ ગંગા તટે જય તપ કરે અસુર, આસન વાળીને તાળી લાગી જપે ભોળો દ્રઢ મન, સત વરસ એમ વહી ગયા ઉદય વળગી તન, વૃતાશીષને ગ્રીષ્મ વેઠે ઓઢવા અવનીને આપ, શ્રવણે સુગ્રીએ માળા ઘાલ્યા મસ્તકે ઉગ્યા દાબ,
सुधातृषा तजीने बैठो अगोर मांडियू तप, माड़ा फेरवे मन तणी जपे जोगेश्वर नो जप। आ प्रमाणे बाणासुर नु उग्र तप जोई देवाधिदेव महादेव प्रसन्न थया अने पार्वती जी ने कहवा लाग्या। एवू तप जोई बोलिया त्रिपुरारी, तमे सांभळो पार्वती नारी, एने तपे त्रिलोक बधु डाले, बाणासुर न बोलाव्यो बोले। तमे कहो तो एने वर आपू, ने हूँ सत्य वचन करी थापू। वर्ता बोलिया पार्वती राणी, मारी वात सुनो सुलपाणी, दूध पाई ने उछेरिये साप, आगळ उपजावे संताप, भेद भस्मांगदन नो लइयो, वर पामी ने पुठर थयो। वर रावण ने तमे आप्या, तेणे जानकीनाथ संताप्या, पछी सी शिखामण दीजे, भोड़ा रूड़ू गमे ते कीजे। वर्ता बोलिया श्री शिवराय, तमे सांभळो उमियाय, नारी पानीए बुद्धि तमारी, वर आपता न राखिए वारी। हूँ तो भोड़ो नाथ कहवाओ, हवे कपटी नाथ केम थाओ। एवू कही ने चालिया भोड़ानाथ, बाणासुर ने मुक्यो सिरहाथ। तू तो जाग बाणासुर राय, वरदान आपे शिवराय। भगवान सदाशिव ने आ रीते प्रसन्न थयेला जोई बाणासुरना आनंदनो पार न रह्यो। ते बोली उठ्यो, हे प्रभु, हे देवाधिदेव, जो आप मारा तपथी प्रसन्न थया होय तो मने 1000 हाथ आपो, अने एक एक हाथ में 1000 हाथीनु बळ आपो। बाणासुर ने वरदान। बाणासुर ने तथास्तु कही शिवजीए वरदान आप्यू। शिवजीनु वरदान मळता बाणासुर स्वच्छंदे चढ़ी गयो। तेणे त्रिलोक में हाहाकार मचावी दीधो। घड़ी में तेणे समग्र पृथ्वी पर पोतानो अधिकार जमावी नागलोक पर विजय मेळव्यो। नागलोक पर विजय मेळवी तुरत तेणे स्वर्ग पर आक्रमण कर्यु। स्वर्गना देवो शिवनु वरदान पामी चूकेला बाणासुर ने जोई चारे दिशाए नाशवा लाग्या। हवे तो स्वर्ग पर पण तेणे विजय प्राप्त करी लीधो। हवे शुं करे, बळना अतिरेकथी तेना हाथ सड़वड़ता हता। एटलामां हरे नारायण करता वीणा वगाड़ता नारदजी त्यां आवी चढ़िया। नारदजी ने जोई बाणासुर बोलियो, हे मुनिराज, स्वर्ग मृत्यु पाताड़ पर हूँ विजय मेळवी चूक्यो छूं, परंतु मारी सामे युद्ध करे एवो एक योद्धो मने मळ्यो नथी। बोलो, हूँ शुं करूँ? मारा 1000 हाथ युद्ध करवा माटे सड़वड़ी रह्या छे। असुरनी वात सांभळी नारदजी बोलिया, नारदवाणी बोलिया, तू सूण बाणासुर राय, जेणे तुझने हाथ आप्या, ते शिवसु शंकर संग्राम। नारदजीनी वात बाणासुर ने गड़े उतरी गई। ते तुरत कैलाश पर पहुंची गयो। कैलाश पर्वत ने बाद भरी हचमचाववा लाग्यो, अने कैलाश पर्वत ने ध्रुजतो जोई पार्वतीजी पण गभराया अने शिवजी पासे दौड़ी गया। शिवे जोयू तो कैलाश ध्रुजावनारो बीजो कोई नहीं, परंतु बाणासुर ज हतो। तेमणे कह्यु, हे बाणासुर, फरी पाछो केम आव्यो छे? जे जोईए ते सुखेथी माग। राय कहे, प्रभु, प्रथम तमे आप्या सहस्त्र हस्त, ते भुजबळ मारु कोणे न भांग्यु, मे जीत्या लोक समस्त। स्वामी बळ आप्यु तो जोद्धो आपो, ए मागवु छे मारे, तमे वढो के वढनार आपो, जे मारो मद उतारे। त्यारे रीस चढ़ी ईश्वर ने, तू मागता चूक्यो मूर्ख, तारा भुजनो भार उतारशे त्रिलोक पूज्य पुरुष। धीरज धर ने असुर जरा, तू योद्धो तुझने मळशे, तारी पुत्री नो वड ससरो तारा भुजने हणशे। थरथी छेदी ने कर तारा, कटके कटका करशे। शिवजी नी वात सांभळी बाणासुर कहे छे के प्रभु, मारा हाथ सड़वड़ी रह्या छे, ने तमे योद्धो मळवानो वायदो करो छो, क्यारे मळशे एनी एंधाणी शुं? बस शांत था, धैर्य धारण कर। प्रभु, हूँ धैर्य धारण करवानी के शांति राखवानी शिखामण लेवा आपनी पासे नथी आव्यो। मारे तो अशांति जोईए छे, मारे युद्ध जोईए छे, माटे सत्वरे कोई योद्धानी व्यवस्था करी आपो। सदाशिव जेवा आशुतोष छे, एवा आशुरोष पण छे। बाणासुरना गर्विष्ठ वचनों सांभळी तेमनो क्रोध भभूकी उठ्यो। तेओ बोलिया, बाणासुर, तू हाथे करीने युद्ध नोतरवा मांगे छे, तो तारी साथे युद्ध करे एवो योद्धो तने मळशे, अने तेना हाथे तारी 1000 गणी बड़वान भुजाओ पण छेदाशे। तारा महालयना शस्त्र भंडार उपर
જે મયુરધ્વજ ફરકી રહ્યો છે તેનો એક સ્તંભ એકાએક જ્યારે તૂટી પડે અને ધજા નીચે પડે ત્યારે તું જાણજે કે તારી સાથે યુદ્ધ કરવા કોઈ યોદ્ધો આવી ગયો છે। બાણાસુર પોતાની મસ્તીમાં મસ્ત હતો, તે સદાશિવનો રોષ કે તો સમજી શક્યો નહીં। ભગવાનના વચનો સાંભળી તેના આનંદનો પાર ન રહ્યો। તેણે ત્યાં જ નૃત્યગાન કરી વિવિધ પુષ્પોથી મહાદેવજીનું પૂજન કર્યું અને ત્યાંથી તે સોણિતપુર જવા અભિમાનથી ચાલતો થયો। ગણપતિ અને ઓખા, જ્યારે ભગવાન શંકર પાર્વતીનું સાનિધ્ય સુખ અનુભવતા હતા તેઓ પલવાર પણ તેમનાથી વિખૂટા રહેવા ઈચ્છતા ન હતા, પરંતુ કામોપભોગ અને સંસારના ક્ષણિક સુખો ઘણીવાર સૌ કોઈને અકળાવી મૂકે છે। સુખથી અકળાયેલો માનવી શાંતિની પ્રાપ્તિ માટે એકાંતનો આશ્રય લે છે। ભગવાન સદાશિવે પણ પોતાની આત્માની શાંતિ માટે નિર્જન અરણ્યમાં જઈ તપ કરવાનો નિર્ણય કર્યો અને દેવી પાર્વતીને કહ્યું, હે દેવી, હવે હું મારા આત્માની શાંતિ માટે થોડોક સમય એકાંતમાં રહીશ, મને જવા માટે સંમતિ આપો। સદાશિવની વાત સાંભળી પાર્વતીને આઘાત લાગ્યો। બે પડતો તેવો વિચારમાં જ પડી ગયા કે સદાશિવ કૈલાસ ત્યજી દૂર દૂર કોઈ અજાણ્યા અરણ્યમાં જાય એ પાર્વતીને કેમ પાલવે। તેઓ બોલી ઉઠ્યા, હે નાથ, તમારા વિના આ કૈલાસ પર હું એકલી સી રીતે રહી શકીશ, એનો તો વિચાર કરો। દેવી, મેં એનો વિચાર કર્યો છે, જ્યારે તમને એકલું લાગે ત્યારે તમે બે બાળકો ઉત્પન્ન કરી લેજો, તેથી તમને એકલવાયું નહીં લાગે। આમ કહી સદાશિવ કૈલાસ પરથી વિદાય થયા અને પાર્વતી હવે એકલા પડ્યા। થોડા જ સમયમાં તેમને એકલતા સાલવ લાગી અને તેમને મહાદેવજીના વરદાનનું સ્મરણ આવ્યું અને તેમણે બે સંતાનો ઉત્પન્ન કર્યા, એક પુત્ર અને એક પુત્રી। પુત્રનું નામ ગણેશ રાખ્યું અને પુત્રીનું નામ ઓખા રાખ્યું। વિશાળ મણિભવનમાં પાર્વતી બાળકો સાથે કિલ્લોલ કરતા હતા। બંને બાળકો સાથે તેમનો ઘણો સમય આનંદમાં વીતી ગયો અને એકવાર દેવર્ષિ નારદ ફરતા ફરતા શિવજીના સમાધિ સ્થાન પર ચઢી આવ્યા। નારદજીએ પોતાના સ્વભાવ પ્રમાણે શિવજીની સાથે ગમ્મત કરવાનું મન થયું। તે મરક મરક હસતા હસતા મનમાં ઘાટ ઘડતા શિવજીની સમીપ જઈ પહોંચ્યા। સદાશિવની સમાધિ ઉતરી અને નારદજી શાંત ચિત્તે બેઠા હતા। સદાશિવે નારદજીનો સત્કાર કરી તેમને આસન આપ્યું। આસન ગ્રહણ કરી તેમણે નમ્ર ભાવે કહ્યું કે ભગવાન, એક વાતથી હું તમને અહીં ચેતવ્યા આવ્યો છું। ત્યારે હસીને શંકર કહે, દેવર્ષિ, સી વાત છે? જે હોય તે સુખેથી કહો। હમણાં હું કૈલાસ ઉપર ગયો હતો, ત્યાં પાર્વતી પાસે મેં બાળકો જોયા। તમે તો અહીં તપ કરો છો અને ઘરે તો પાર્વતીને બાળકો ઉત્પન્ન થયા છે, તે કેટલું બધું ખરાબ ગણાય। મને તમારા ભોળપણ ઉપર લાગણી થઈ આવી અને તેથી તમોને જાણ કરવા અહીં આવ્યો હતો। આમ કહી નારાયણનું વીણાગાન કરતા નારદજી ત્યાંથી ચાલતા થયા। નારદજીના ગયા પછી સદાશિવને પાર્વતીના વર્તન પર ક્રોધ ચડ્યો। તેઓ પોતે આપેલું વરદાન પણ હવે ભૂલી ગયા હતા અને તેઓ તરત જ ઊભા થયા અને પોતાનું પિનાક તથા ડમરું ઉપાડી ધુવાફુવા થતા કૈલાસ પર આવી પહોંચ્યા। ગણપતિનો શિરોચ્છેદ। ભગવાન શંકર જ્યારે મણિમહેલના દ્વાર આગળ આવ્યા ત્યારે પાર્વતી પાછળના સ્નાનાગરમાં સ્નાન કરી રહ્યા હતા। અચાનક કોઈ આવી ન ચડે તે માટે તેમણે ગણેશને દ્વાર ઉપર બેસાડ્યા હતા। અચાનક ત્રિશૂળ, ડમરું, સર્પ, વ્યાધ્રાંબરધારી, જટાજૂટ મસ્તકવાળી અજાણી વ્યક્તિને દ્વારે આવેલી જોતા ગણેશજી ઊભા થઈ ગયા। મહાદેવજી મહેલમાં સીધા પ્રવેશ કરવા જતા હતા અને ત્યાં જ ગણેશ બોલી ઉઠ્યો કે અહીં જ ઊભો રહે, મારા માતાજી સ્નાન કરી રહ્યા છે, તું કોણ છે અને શા માટે ઘરમાં પેશવાનો પ્રયત્ન કરે છે? જટિલ જોગી ભસ્મ ભોગી દિશંતો અવધૂત, આજ્ઞા વિના અધિકાર ન કોઈને હોય પૃથ્વીનો ભૂપ। બાળક, ખસી જા અહીંથી, કહેતા મહાદેવજી પ્રવેશ કરવા જતા હતા અને ત્યાં તો ગણેશે પડકાર આપી તલવાર ખેંચી। ક્રોધાવેશમાં મહાદેવે ત્રિશૂળ ઉઠાવ્યું અને એકબીજાથી અજાણ્યા પિતા પુત્ર વચ્ચે ઘોર યુદ્ધ થઈ ગયું। ગણેશ બાળક હતો છતાં તેમણે બળપૂર્વક શિવજીનો પ્રતિકાર કર્યો।
परंतु आखरे તેઓ સદાશિવના પ્રચંડ પિનાકનો ભોગ થઈ પડ્યા અને ત્રિશૂળના એક જ પ્રહારે તેમનું મસ્તક ધડથી જુદું થઈ ગયું। મહાદેવે ગણેશનું શબ ત્યાં જ રહેવા દઈ મહેલમાં પ્રવેશ કર્યો અને એટલામાં સ્નાનથી પરવારી પાર્વતી આવી પહોંચ્યા। તેઓએ શંકરને જોતા જ બે હાથ જોડી પ્રણામ કર્યા અને હસીને બોલ્યા, નાથ હું આવતી જ હતી। પાર્વતી, હવે હું તમારા હાસ્યથી છેતરાવ તેમ નથી। પાર્વતી સદાશિવના ક્રોધાગ્નિ વર્ષાવતા લાલ નેત્ર જોઈ ગંભીર બની ગયા અને ચાલતા ચાલતા મહેલના દ્વાર આગળ ચાલ્યા અને ત્યાં જુએ છે તો ગણેશજીનું મસ્તક ધડથી દૂર પડેલું હતું। ધડમાંથી રક્તનો પ્રવાહ વહી રહ્યો હતો અને આ બિહામણું દ્રશ્ય જોઈ તે બોલી ઉઠ્યા, નાથ આ શું? મારા ગણેશની આવી દશા કોણે કરી? કોણે મારા લાલને હણી નાખ્યો? પાર્વતી, આ તમારા પાપનું પરિણામ છે। પરિણામ? અને તે મારા પાપનું? એમ, સમજી ગઈ, હવે આ કૃત્ય તમારું જ છે। પાર્વતીની આંખમાંથી આંસુઓની ધારા વહી રહી હતી, પરંતુ શિવના કટુ શબ્દોએ તેમના હૈયાને વિંધી નાખ્યું। હજી પણ શિવજીનો ક્રોધ સમતો ન હતો અને તે ક્રોધમાં બોલ્યા, પાર્વતી, પ્રથમ એ તો કહો કે આ સંતાનો ક્યાંથી? પાર્વતી હિંમતભેર બોલ્યા, ભૂલી ગયા લાગો છો નાથ, તપ કરવા અરણ્યમાં જતી વખતે તમે જ મને આજ્ઞા કરી હતી કે એકલવાયુ ન લાગે તે માટે બે સંતાનો ઉત્પન્ન કરી લેજો। હવે ભોળાનાથને પોતાની ભૂલ સમજાઈ ગઈ। પોતાના ઉતાવળા અને અવિચારી કૃત્ય માટે અત્યંત પસ્તાવો કરી રહ્યા। કંઈ પણ બોલ્યા વિના તેઓ મહેલના દરવાજાની બહાર નીકળી ગયા અને રસ્તામાં તેમણે એક દાંતવાળા હાથીને જોયો। તુરત તેનું મસ્તક ત્રિશૂળથી ઉડાવી દીધું અને તે મસ્તકને ગણેશના કબંધ સાથે ચોંટાડી દીધું। થોડી જ વારમાં શિવની અગમ્ય લીલાથી મૃત ગણેશના શરીરમાં ચૈતન્યનો સંચાર થયો ને જાણે ઊંઘમાંથી જાગતા હોય તેમ ગણેશ પાછું મરડીને બેઠા થયા। ગણેશને સજીવન થયેલો જોઈ પાર્વતીના હૈયામાં આનંદ સમાતો ન હતો, પરંતુ ગણેશની આવી બેડોળ આકૃતિ નિહાળી પાર્વતીનું મન ઉદાસ થઈ ગયું। પરંતુ ગુણજ્ઞ શંકરે કહ્યું કે દેવી, ગુણની આગળ રૂપ તું જ છે। જાઓ, મારું વરદાન છે કે તમામ કાર્યોના આરંભમાં તમારા પુત્રનું નામ લેવાશે અને જો નહીં લેવામાં આવે તો તેમના સર્વ કાર્યો નિષ્ફળ થશે। આ સાંભળી પાર્વતીના અંતરનો ઉલ્લાસ ઝળકી ઉઠ્યો, પરંતુ તેમને એકાએક ઓખાનું સ્મરણ થઈ આવ્યું અને આમ તેમ જોયું પણ ક્યાંય ઓખાને ન જોતા તેવો વિવળ બની ગયા। ઓખા, ઓખા, ઓખા એમ કહી બૂમો પાડવા લાગ્યા। ગણપતિના શિરોચ્છેદનું દ્રશ્ય જોઈ બિચારી ઓખા ગભરાઈ ગઈ હતી, તેથી તે બીકની મારી મીઠાની કોઠીમાં સંતાઈ ગઈ હતી। તે પાર્વતીનો સાથ સાંભળી ધ્રુજતી ધ્રુજતી બહાર નીકળી। ઓખાને જોતા જ પાર્વતીને ક્રોધ ચઢ્યો અને તે બોલી ઉઠ્યા, ઓખા, તે તારા ભાઈને મરવા દીધો અને તારો જીવ બચાવવા તો કોઠીમાં છુપાઈ ગઈ। તારા આવા નઠોર વર્તનથી મને ઘણું દુઃખ થયું છે। તારા આ ગુણહીન અને રાક્ષસી સ્વભાવથી જા, તારો જન્મ રાક્ષસ કુળમાં થશે અને તું એક વર્ષ સુધી મીઠાની જ કોઠીમાં રહેશે। માતાનો આવો કઠોર શાપ સાંભળી ઓખાને અત્યંત દુઃખ થયું। વચન એવું સાંભળીને દુઃખ પામી મન, લવણ મધ્ય કોમળ કાયા કેમ જાસે વરસતન, ગદગદ કંઠે ઓખા બોલી દયા કરો મુજમાત, અપરાધ કિંચિત માત્ર છે તેમાં આવડી સી ઘાત, મે સાપ તમારો શીશ ચડાવ્યો અનાદર કેમ થાય, માતા કહે મહિમા વધશે તારો મૃત્યુ લોકમાં માય। હવે પાર્વતીને નિર્દોષ ઓખા પર દયા આવી અને તેથી તે બોલ્યા, ઓખા, હવે એકમાત્ર ઉપાય છે કે જેથી તું સાપમુક્ત થઈ જઈશ, જ્યારે ચૈત્ર મહિનો આવે ત્યારે તું અલુણા વ્રત કરજે, ચૈત્ર માસે લવણ કેરો કરે સંગ્રહ જે, પાર્વતી પુત્રીને કહે તે દુઃખ પામે દે, ચૈત્ર માસના 30 દહાડા અન્ન અલુણું ખાય, 30 નહીં તો 5 દહાડા પાછલા કહેવાય, 5 દિવસ જો 9 પાડે તો 3 દિવસ વિશેક, 3 દિવસ 9 થાય તો કરવો દિવસ 1, આ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રીજન, અલોણું ખાય અવની સુએ વળી એક ઉજ્જવલ અન્ન।
हूँ साप मोचन तुझने कहू छु, बोलिया पार्वती माई। श्री भगवान कुलमा वर्थ से ते ग्रह से तारी बाई। सर्वे दोष टळसे ते थकी, सांभळ ओखा बाई। संतोषी ए सर्वे कही, आनंद पाम्या सही। ते पछी ओखा पोतानो साप मटाड़वा मीठानी कोठी मा ओगड़ी गई। बाणासुर ने वांझ्या मेणू। हवे अही बाणासुर ने त्या एक अद्भुत घटना थई। राजमहल ने वाड़वा सवारना पोहर मा एक झाड़ू वाड़ी बाई आवी। एक समय चंडालणी ऊबी राजद्वार, वासी दू वाड़ू करी कीधु झाकम झाड़। राजा ते सूता उठ्या अति प्रात काल, मुख आड़ी सम्मार्जनी राखी रे चंडाल। ते जोई बाणासुर पूछ्यो सगड़ो विस्तार, मुख आड़ी सम्मार्जनी केम राखी ते नार। चंडालणी कहे, रायजी सांभळो महाराज, वहाणामा मुख केम दाखवू जाणी कीधी मेलाज। राजा कहे, सत्य बोलतू नहींतर देसू रे दंड, सा माटे आड़ी धरी सम्मार्जनी रंड। वर्ती चंडालणी एम वदे, सांभळो रे भूपाड, साचू बोलू छू हूँ हवे रखे दे तारे गाड़। प्रातः समय जोवू नहीं वांझ्यानु वदन, तमारे कहीं छोरू नथी सांभळो ने राजन। ते माटे सम्मार्जनी आड़ी कीधी मे राय, साचू बोली छू जे घटे तेवो करजो रे न्याय। राजाए सत्य मान्यू नहीं नव कीधो रे क्रोध, राजमुखी कैलासे गयो बाणासुर जोत। तप करवा वेगे गयो दृढ़ राखी विश्वास, ध्यान धरियु महादेवनु मने पुत्रनी आस। बाणासुरनु घोर तप जोई फरी महादेवजी प्रसन्न थया। तेने आवु घोर तप करवानु कारण पूछ्यु अने बाणासुर बोल्यो, भगवान हूँ वांझ्यो छु अने संसारमां वांझ्यो चंडाण गणाय छे, तो दया करीने नाथ मारू वांझ्या मेणू टाळो। बाणासुरनी वात सांभळी महादेवजीए कह्युं, बाणासुर जन्मथी कोई चंडाळ नथी, पण पोतानाज कर्मोथी चंडाळ के ऊंचो बने छे। चंडाळ तो कोई नथी राय, दस विधना कहेवाय। पहलो चंडाळ तेने कहिए नदी उतरी नव नहाय, बीजो चंडाळ तेने कहिए पुत्री नू धन खाय, त्रीजो चंडाळ तेने कहिए दुव्वे मात पिताय, चौथो चंडाळ तेने कहिए हरे पारकू धन, पांचमो चंडाळ तेने कहिए जेनु मेलू मन, छठो चंडाळ तेने कहिए कर्मायु वदन, सातमो चंडाळ तेने कहिए वेचे तनिया तन, आठमो चंडाळ तेने कहिए हरे पारकी नार, नवमो चंडाळ तेने कहिए झूठो साक्षी थनार, दसमो चंडाळ तेने कहिए करे कर्म चंडाळ। आ प्रमाणे कही महादेवजीए चित्रगुप्त ने बोलावी तेना कर्मो जोवा माटे कह्यु। चित्रगुप्त तेना कर्म जोई बोल्यो, हे राजन, पूर्वजन्म मा तू वैश्य हतो अने तारे पेटे एक पुत्र हतो। एक वार तू जम्मा बैठो हतो अने ते वेळा तारो पुत्र माटीवाड़ा हाथे आव्यो अने तारा भाणा मा हाथ नाख्यो, तेथी तने सूग आवीने त्यांथी बाळकने ते कूतरानी पेठे हाकी मेल्यो। आथी ते बाळकने रीस चढ़ी अने तने साप आप्यो के तने तारा पुत्र उपर पण वहाल नथी, तो तू नवा जन्म मा वांझ्यो ज रहेशे। अने चित्रगुप्तनी वात सांभळी महादेवजी बोलिया के, राजन, तारा भाग्य मा पुत्रनु सुख नथी तो क्यांथी मळे? ते सांभळी बाणासुरे कह्युं, प्रभु, पुत्रनु सुख न होय तो मने पुत्री आपो कि जेथी मारू वांझ्या मेणू टळे। तथास्तु, એમ કહી શંકરે વરદાન આપ્યું અને અદ્રશ્ય થઈ ગયા। બાણાસુર ભગવાન શંકરનું વરદાન પામી સોણિતપુરમાં આવ્યો અને થોડા સમયમાં મહારાણી બાણમતીને સારા દિવસો આવ્યા અને પૂરા માસે તેણે એક રૂપાળી પુત્રીનો જન્મ થયો। ઓખા અને ચિત્રલેખા। આ પ્રમાણે ઓખાનો જન્મ માતા પાર્વતીના શાપના આધારે રાક્ષસ કુળમાં બાણાસુરને ત્યાં થયો। તે વેળા એક અદ્ભુત ઘટના બની। આકાશમાં ગડગડાટ સાથે આકાશવાણી થઈ, હે બાણાસુર, જ્યારે આ પુત્રીના લગ્ન થશે ત્યારે હાહાકાર વર્તાશે અને તારો જમાઈ તારા હજાર હાથનો ભાર ઉતારશે। આ પહેલાં બાણાસુરે પોતાનો પ્રધાન કૌભાંડને બધી વાત કરી રાખી હતી।
आकाशवाणी सांभळी चतुर्को भांडे तुरदेश पोतानी बुद्धिनो उपयोग कर्यो। सोनितपुरनी चारे दिशाए गुप्तचरो गोठवी दीधा अने सैनिकोने सूचना आपी कि गमे ते दिशामांथी कोई योद्धो आवे तो तुरंत ज मने जाण करवी। उपरांत बाणासुरना राजमहल ऊपर लहेराता मयूरध्वजना संरक्षण माटे पण रक्षकोनी अलग टुकड़ीनी निमणूक करी। दिवसे दिवसे ओखा मोटी थती जती हती अने धीमे धीमे मोटी थवा लागी। एक वार देव पाताळे नाठा बाणासुरना ताप थी त्यारे वरुण केरा लोकमां कन्या प्रगटी आप थी। मधुर वाणी थी कन्या बोली कहो मुझ सरखु काम त्यारे देवो कहे दैत्य दुख दे छे बाणासुर जेनु नाम। कन्या कहे नव दुख धरो बाणासुर आवसे पाताळ त्यारे पुत्री करीने सोपजो हूँ थईश तेनी काळ। पाताळमां गयेलो बाणासुर आ नानकड़ी फूल जेवी बाळाने जोई राजी थई गयो। वालपूर्वक तेने रमाड़वा लाग्यो अने बाळा एटली रूपाळी हती के केमे करीने तेने मूकवानुं मन न थाय तेथी तेणे आ बाळानी मागणी करी अने बाणासुरनी मागणीथी पाताळना नागराजे आ बाळा तेने सोंपी दीधी। बाणासुर बाळा लईने ते सोनितपुर आव्यो अने प्रधान कौभांडे आ रूपाळी बाळा जोई कह्युं महाराज आ बाळकी मने आपो हूँ तेने उछेरीने मोटी करीश। आपना ऊपर तो भगवानी दया थई छे कि जेथी ओखा बहेनों जन्म थयो छे अने हूँ निसंतान छू तो मने पण एक प्रकारनो लावो मळशे। भले कही बाणासुरे आ बाळा पोताना मंत्री कौभांडने सोंपी दीधी। कौभांडे जोशीओने बोलावी तेमना कह्या प्रमाणे तेनुं नाम चित्रलेखा पाड्युं। एक पछी एक दिवसो वीतवा लाग्या तेम तेम चित्रलेखा पण हवे मोटी थवा लागी। धीमे धीमे ओखा अने चित्रलेखाने बहेनपणा थया। हमेशा बन्ने साथे रमे ने साथे जमे एकबीजाथी भाग्ये ज विखूटा पड़े। जेम जेम ओखा मोटी थती गई तेम तेम हवे बाणासुरनी चिंता वधती गई। तेथी तेणे ओखाने रहेवा माटे एक दंडियो महल चढ़ाव्यो अने तेमा राखी। तेनी बहेनपणी चित्रलेखाने पण तेनी साथे ज राखी। महलने फरता रक्षको मूकी तेमने सावधान रहेवानी सूचना आपी। महलना सुखा शायबीनी कोई खामी न हती अने ओखाने जे जोईए ते घड़ीकमां ज पहोंची जतुं हतुं। चित्रलेखा अने ओखा हिंडोळा काट पर हीचे साकटाबाजी रमे अने आनंद प्रमोदमां दिवसो वीतवे। समयनी साथे ओखा मोटी थई अने तेणे यौवनना उंबरमां पग मूक्यो। धીમે ધીમે તેના શરીરનો વિકાસ થવા લાગ્યો અને જેમ જેમ તે વિકાસ થયો તેમ તેમ પુરુષ સંપર્ક માટે તે અધીરી બની। રૂડું જોબન્યું વાંધ્યું રે ઓખા નાનડી રે લોલ મારે જોબન્યાની જાય બેની ઘડી ઘડી રે લોલ તું તો સાંભળ સહિયર મારી બેનડી રે લોલ મારો મૂરખ પિતા જાણે કંઈ જોતો નથી રે લોલ। ઓખાની મનોવેદના સાંભળી चित्रलेखा बोली बहन तारी अने मारी एक स्थिति छे परंतु तारा के मारा लग्न थवाना नथी। जो तने बाणासुर परणावे तो तारा पति तेमना हाथ छेदे एवी आकाशवाणी थई हती अने जो मने मारो पिता परणावे तो पछी तारी देखरेख कोण राखे एटले हूँ लग्ननी वात करीश ज नहीं। आपणा एक दंडिया महल ने फरता घणा गुप्तचरो पण राखेला छे માટે તું પૂજનનો થાળ તૈયાર કર એટલે આપણે શિવ મંદિરે જઈએ ત્યાં બેસીને વાતો કરીશું। ઓખાએ તેની માતાની આજ્ઞા મંગાવી અને ત્યારે બાણામતીએ કહેવડાવ્યું બેટી આપણે મંદિર જવાની આવશ્યકતા નથી પોતે મહાદેવજી જ અહીં આવે છે એટલે ત્યાં જવાનો કોઈ અર્થ નથી તે અહીં પણ દર્શન દેશે। માતાનો આવો સંદેશો સાંભળી ઓખા અને ચિત્રલેખા નિરાશ થયા છતાં સરખા સરખી બહેનપણીઓ વાતે વળી અને તેમણે માતા ઉમિયાજીનું પૂજન કરવા જવાની સંમતિ મેળવી લીધી અને પૂજન થાળ હાથમાં લઈ પોતાની સખીઓ સાથે ગંગા કાંઠે ચાલી। ચિત્રલેખાને કહે ઓખાય ચાલો સૈયર પૂજ્ય ઉમિયાય ચંદન પાત્ર કુસુમ નારે હાર શ્રીફળ ફોફળ મૂક્યા સાર નૈવેદ્ય બીજોરાને શર્કરા સાર પૂજા થાળ ગ્રહી કરનાર ઉપહાર લઈને ચાલ્યા સતી મનમાં વિરહની થઈ ચટપટી ગંગા નાવા ગયા ઉમિયામાં તે ઓખા ચિત્રલેખાએ જાણી વાત
संगाथे लीधी सहस्रत सखी बांधी आयुध अबला अंगराखी मदने घेली बनी नेरे जती थई छे उदय भाग्यनी रती जय पार्वती ने लागिया पाय मस्तके कर मुक्यो उम्याय लीधु चरणामृत अंजलि भरी सोडसो पचारे मानी पूजा करी कुसुम हार कंठे धरावती अगर धूपे करी आरती पूजा करी फरी लागिया पाय वदे देवी दीकरी वर माग कन्या कहे रूप कंदर्प कोड एवा वरनी मागू जोड उम्या कहे माग्य बीजी वार तोये तेने माग्यो पर थार त्रीजी वार कहियु माग्य फरी आपो सुंदर स्वामी ओचरी देवी कहे वरदान हसे खरा जा कन्या परणे त्रण वरा ओखा कहे कर्मे दई हाथ त्रण नाथ ते महा उत्पाद मैं पूज्या तमने स्वारत एम परणे लोक मा हसारत देवी कहे टाड़ू संदेह त्रण वार परणीस तेनो ते शुभ स्वामी इच्छे जो तरत तो जय करजे अलूणु व्रत ओखा ने माता उमियाजीए त्रण वरनु वरदान आप्यु अने वात बाणासुरे जाणी एटले तेना क्रोधनो पार न रह्यो ए खड़क खेची पुत्रीनी हत्या करवा तत्पर बन्यो अने राजाने क्रोधे भरायेलो जोई दानवगुरु शुक्राचार्य त्यां दौड़ी आव्या अने तेने आश्वासन आपी शांत कर्यो तेमणे कह्यु के जे पिता पोताना हाथे कन्यादान करे छे तेने कोटी यज्ञनु फळ मळे छे वड़ी जे भविष्य लखायेलू छे ते कोई थी टाड़ियू टड़तू नथी दिवसे दिवसे ओखा सोहामणी बनती जती हती अने चित्रलेखानो रूप पण सोड़े कड़ाए खिलतू हतू ओखा ने विना कारणे शणगार सजती जोई चित्रलेखा व्यंगमां बोली ओखा तारे श्रवण जबू के जाल रे ओखा तारे कुमकुम राता गाल रे ओखा तू तो चाले हंसनी चाल रे ओखा तारे चोड़ी ने चुंदड़ी लाल रे ओखा तारे बाए रूपाड़ा बाजू बंद रे ओखा तारू मुखड़ू पूनम चंद रे ओखा तारा शोभिता शणगार रे ओखा तारा तेज तणो नहीं पार रे आवी रीते बने सखियो एकबीजा साथे आनंद प्रमोद करी हयू हड़वू करी लेती हती बिचारी ओखानु हृदय सरखी सैयरो ने सासरे जती जोई आकुळ व्याकुळ थई जतु हतु वर वरवाने जोग थई प्रगटिया ते स्त्रीना चेन जी ओखा कहे छे चित्रलेखाने एक वात सांभळे ने बेन रे सैयर शू रे कीजे मारी बेनी रे दहाड़ला केम लीजे जमपे भूडू मारू जोबन्यू रे मद पूरण मुचकाई जी पिता तो प्रीछे नहीं मारो कुवर भव केम जाई रे सहु को सासरे जाईने आवे सैयरो मुज समाणी जी हूँ अपराध वण घणु रे पीड़ाणी आँखे भरू नित्य पाणी रे धन्य धन्य ते कामनी जेणे कंथ ने कंठ ग्रही राख्यो जी हूँ अभागणीए परणिया पियुनो अदर सुधारस ने चाख्यो रे मर्यादा साचववा माटे माणस करे आँखनो अणसारो जी ते सुख तो मैं स्वप्ने न दीठू व्यर्थ गयो जन्मारो रे स्वामी केरो संग नहीं नारी ने एथी बीजू सु नरतो जी हवे आसासी परणिया तणी मारू जो बन जाए जरतू जी शिखामण दे छे चित्र लेखा जो तू तो सांभळ बाळ स्नेहा जो अमे छोकरावादी नव कीजे जो माई बढ़िया बाप थी बीजे जो एवू नीच समझवू ए जो आपण मोटा बाप ना छोरू जो एम लांछन लागे कुड़मा जो प्रतिष्ठा जाए एक पड़मा जो कीजे कहियू होय ते ताते जो नव जइए बीजी वाटे जो हूँ तो रही छू रक्षा सारू जो बेनी तू तो मानस नहीं वारू जो बहन ओखा मारा पिताजीए मने तारा रक्षण माटे ही मूकी छे माटे तू उतावळ्यू पगलू भरवानी वात करीश नहीं जेम तारू हयू आकुळ व्याकुळ थाय छे તેમ મારું હૃદય પણ અકળામણ અનુભવે છે હવે તો આપણે ગૌરી વ્રત કરી ગૌરીમાના શરણે ગયા વિના ઉદ્ધાર જ નથી તેઓ જ આપણી મનોકામના પૂરી કરશે અને બંને સૈયરો ગૌરીમાં પાસે જઈને પ્રાર્થના કરવા લાગ્યા ગૌરીમાં માગુ રે મારા બાપના રાજ માતા સદાએ સોહામણી ગૌરીમાં માગુ રે મારા ભાઈના રાજ ભાભીને હાલ હુલાવતી ગૌરીમાં માગુ રે મારા સસરાના રાજ સાસુને પ્રજા ગણી
ગોરે માં માગુરે દિયર જેઠના રાજ દેરાણી જેઠાણીના જાડેલા ગોરે માં માગુરે તમારી પાસ અખંડ હેવાતન ઘાટડી ગોરે માં માગુરે હું તો વારંવાર ચાલો ચૂડો ને રાખડી ગોરે માં માગુરે સરખા સરખી જોડ માથે મનગમ તો ધણી આ રીતે ગૌર પૂજન કરીને મનમાં અનેક મનોરથ ઘડતા ઘડતા બંને બહેનપણીઓ પથારીમાં પડી ક્યારે સવાર થયું તે પણ તેમને જાણ્યું નહીં જ્યારે રાજમહેલમાં બીજા પ્રહરના ચોઘડિયા વાગી ઉઠ્યા ત્યારે ઓખાએ આંખ ઉઘાડી તેણે રાત્રે એક અદ્ભુત સ્વપ્ન જોયું હતું અને તેથી તે બેબાકડી બની ચારે બાજુ જોવા લાગી ચિત્રલેખા પોતાની બહેનપણીની ચિત્તભ્રમ જેવી દશા જોઈ ચિંતામાં પડી ઓખાનું સ્વપ્નું ઓખા ચિત્રલેખા પાસે દોડી ગઈ અને તેના ખોળામાં માથું મૂકી પોતાના સપનાની વાત કહેવા લાગી તે બોલી બહેન આજના પ્રભાતથી જ મારું મન વ્યગ્ર બની ગયું છે સખી પણ તારી વ્યગ્રતાનું કારણ સ્વપ્ન ગઈ રાત્રે મને એક સોહામણું સ્વપ્ન આવ્યું કે સ્વપ્નમાં મેં કોઈ રાજકુમાર જોયો અને હું તેને વિસરી શકતી નથી તેનું વારંવાર થતું સ્મરણ મારા મનને મથી રહ્યું છે મને બેચેન બનાવી રહ્યું છે હવે તું જ તેનો કોઈ ઉપાય બતાવ ઓખાએ ચારે બાજુ દ્રષ્ટિ ફેરવી અને હળવેથી ઊભી થઈ પોતાના ખંડના બારણા બંધ કરી દીધા અને કોઈ ન સાંભળે તેમ સ્વપ્નની વાત ચિત્રલેખાને કહેવા લાગી ઓખાનું મનોહર સ્વપ્ન સાંભળી ચિત્રલેખા હસી પડી અને તે બોલી સખી આ વય જ એવી છે કે આવા અવનવા સ્વપ્નો આવે મને પણ કોઈ કોઈ વાર આવા સપનો સતાવી જાય છે ઓખાને લાગ્યું કે ચિત્રલેખા પોતાની વાતની ઉપેક્ષા કરી રહી છે તેથી તે બોલી ચિત્રલેખા તને પણ જો આવા સપનો આવતા હોય તો તું મારા મનને સી રીતે શાંત રાખી શકે છે મને મારા સપનામાં આવેલા મારા સ્વામીના મધુર સ્પર્શે એવી અશાંત મૂકી છે કે ન પૂછો વાત ચિત્રલેખા મને મારા સ્વપ્ન સ્વામી નહીં મળે ત્યાં સુધી મારી વ્યથા શાંત નહીં થાય મારા દેવ સમાન સ્વપ્ન સ્વામી સાથે હું મનોમન વરી ચૂકી છું બહેન મારી વાત ગંભીરતાથી સાંભળ મને મારા સ્વામીએ સ્વપ્નમાં જે સુખ આપ્યું છે એવું સુખ ત્રિભુવનમાં પણ મને કોઈ આપી શકે તેમ નથી તો બહેન તને સ્વપ્નમાં જે સ્વામીના દર્શન થયા તેને તું ઓળખી શકીશ ખરી સખી ઓળખવાની વાત શી કરે છે એ તો મારા મનમાંથી ભૂસાય તેમ નથી તેમની મનોરમ્ય મૂર્તિ મારી આંખો સમક્ષ અત્યારે પણ તરવરી રહી છે સ્વપ્નાંતરમાં દીઠી સોરઠિયાની જાન રે સ્વપ્નાંતરમાં વડસસરો ભગવાન રે સ્વપ્નાંતરમાં ખડકે મીંઢળ ચૂડી રે સ્વપ્નાંતરમાં ઓખા દિશે છે અતિ રૂડી રે સ્વપ્નાંતરમાં વરત્યા છે મંગળ ચાર રે સ્વપ્નાંતરમાં આરોગ્ય કંસાર રે સ્વપ્નાંતરમાં કરે છે પિયુજી શું વાત રે સ્વપ્નાંતરમાં હસી હસી તાળી લે હાથ રે ચિત્રલેખા ભરી રે નિંદ્રામાંથી જાગી રે ઓખાબાઈને કોણ કરમ ગતિ લાગી રે ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે તે તો કેમ કરી થાય અડગું રે જાગરે ઓખા જે જોઈએ તે માગરે ઓખા ભરી રે નિંદરમાંથી જાગી અંગો અંગ અંગીઠી લાગી ફટ પાપણી સિદ્ધને જગાડી મને ભર્યા અમૃતમાંથી કહાડી ફટ પાપણી એ શું કીધું અમૃત જઈને વિખજ દીધું બીડી પાનની અડધી કરડી ખાધી મન વિના મુખ કરડી જુઓ મારા કરમની કરણી વચ્ચે મેલી ગયા મુને પરણી મારા પિયુને જે મતી આપી મારા નાથ ગયા રે રિસાવી મારા હૈયા કેરો રૂડો હાર આણી રે આપો આણી વાર રિસાઈ ગયો રમણ કરતા સ્વપ્નાંતરની વાત રે ઓચિંતી ઉઠી જાગી સાચે માંડ્યો આસુ પાત રે સામેરી સજન વળાવ્યો તાતી વેલું માહે હું ન સરજી વાદળી પિયુને પડપણ કરતી છાય રે સાહેલી સાગર ઉલટ્યો રતન તણાયા જાય કર મહિનો ભરે મોઠડી તેના સંકલે હાથ ભરાય સેજે સુતા સ્વપ્ન ભયો પ્રિયાગ્રહી મોરી બાહે ઓ ચિંતા ઝબકી ગઈ પિયુ ન દેખું ત્યાહે રે સૂ ત્યારે પિયુ સાંભરે જાગું તો પિયુ જાય રેન કે સ્વપ્નાંતરે કેમ જીવું મોરી માય સપનામાં મેં પિયું આવ્યા આવી લાગો ધાય
बलिहारी ये स्वप्ना की रे मत स्वप्न हो जाए। स्वप्ना ने तोरा कहा किया मत जगावे मोई, जो मेरा पिया ना मिले तो मैं मरूंगी सोय रे। स्वप्न साचू न होय सैयर मारे स्वप्न साचू न होय, एक राजा हतो ते राज्य पाम्यो स्वप्नांतर मोजार रे। हस्ती झूले तेने बारणे रस घोड़ा परम विशाल रे, जागीने जोवा त्याय त्यारे गंधर्वन मड़े एक। एक निर्धनियो ते धन पाम्यो स्वप्नांतर मा सार, तेने देश विदेश वाहन चाले वाणो तर छे सार। जागीने जोवा लाग्यो त्यारे कोने लावे पास, एक मूरख हतो ते स्वप्नांतर मा भणियो वेद पुराण। जागीने भणवा जाय त्यारे मुख न आवड़े पाषण, स्वप्न साचू न होय सैयर मारू स्वप्न साचू न होय। एक वाणियो ते स्वप्नांतर मा वेगे पाम्यो बाळ, जागीने जारे जोवा जाय त्यारे कोनू लावे बाळ। स्वप्न साचू न होय सैयर मारू स्वप्न साचू न होय। चित्रलेखाए ओखाने घणू घणू समझावी कि बहन स्वप्न ते वड़ी साचू होय, माटे स्वप्नामां जे तने दर्शन थयुं ते भूली जा। तेम छता ओखा बाळकनी पेठे हट करवा लागी। तेणे कह्युं, बहन तू तो साक्षात विधात्री छे, मारू भाग्य तारा हाथमां छे, माटे गमे ते उपाय करी मारा स्वप्नानो भरथार मने मेळवी आप। પોતાની સૈયરની મનોવેદના ચિત્રલેખા સમજી ગઈ અને તેણે પાટી લઈ બાજોટ પર ગોઠવી ચિત્રો ચિતરવા માંડ્યા। ચિત્રલેખાની ચિત્રકળા, ચિત્ર ચાલીને વાનો વાળીને રંગ ભેળીને પટમેલીને લેખણ લાવીને કર્માશાહીને રંગ ભરતી રે ચિત્ર કરતી રે। હવે સ્વર્ગલોકના લોક લખાય રે લખ્યા સ્વર્ગલોકના રાય રે। सूरलोक लख्या भडलोक लख्या जमलोक लख्या ने तपलोक लख्या, सत्यलोक लख्या ने वैकुट लख्यू गणलोक लख्या ने गांधर्व लख्यू। हवे ओखाबाई तमे ओरा आवो ने आमा होय ते वालो बोलावो रे। ओखा आवी कागड़ मा जोई रे एतो राते लोचन रोई रे। बाळ्य बाळ्य आतो नथी गमतू रे रणवगड़ा मा मेलो जईने रमतू रे। ચિત્ર ચાલીને વાનો વાળીને લેખણ લાવીને કર્મા સાહીને રંગ ભેળીને પટમેલીને હવે પાતાળ લોક લખાય રે। અતડ લખ્યું વિતડ લખ્યું લખ્યું તેણી વાર રે, લખ્યા પાતાળ લોકના રાય રે નાગલોક લખ્યા તેણી વાર રે। વાસુકી નાગ લખ્યા ને ત્રિક્ષક નાગ લખ્યા પુંડરિક નાગ લખ્યા ને મણિધર નાગ લખ્યા શેષ નાગ લખ્યા તેણી વાર રે। ઓખાબાઈ હવે ઓરા આવો ને આમા હોય તેને હસીને બોલાવો ને, બળ્યું બળ્યું એનું દર્પ રે હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા સર્પ રે। આ તો કાળા લીલા પીળા સાપ રે લખનારી ચિત્ર લેખા તારા બાપ રે। ચિત્ર ચાલીને વાનો વાળીને દીવો બાળીને કાજળ પાડીને હવે મૃત્યુલોક લખાય રે લખ્યા મૃત્યુલોકના રાય રે। અજમેર લખ્યું ને અલી આવર લખ્યું મુલતાન લખ્યું મારવાડ લખ્યું, ખોરાસન લખ્યો ને બંગાળ લખ્યો એકમુખા લખ્યા અષ્ટમુખા લખ્યા, સ્વાનમુખા લખ્યા માંજરમુખા લખ્યા હસ્તીમુખા લખ્યા, ગાંધર્વ મુખા લખ્યા લખી વનસ્પતિ બાર અઢાર રે। ઓખા આવી જુઓ ભરથાર રે બાઈ કાગળ લખ્યો તે તારો પાડ રે, મુસુ સ્વપ્નાંતરમાં પરણી આવા ઝુંડ ઝાડાને ઝાડ રે। બાઈ લખતા તે લેખણ તૂટી રે ખડિયામાંથી રૂસનાય ખૂટી રે, થયો કાગળોનો અંબાર રે તને સપનું નથી લાગ્યું સાચ રે। ચિત્ર ચાલીને વાનો વાળીને રંગ ભેળીને પટમેલીને રંગ ભરતી રે, ચિત્ર કરતી રે લેખણ લાવીને કર્માશાહીને રંગ ભરતી રે ચિત્ર કરતી રે। હવે સોરઠ દેશ લખાય રે ત્યાં નગર લખ્યું દ્વારકાય રે, લખી જાદવપતિ રાજધાની રે તેની શોભા સુરત સમાણી રે, લખ્યો જાદવનો પરિવાર રે ઉગ્રેસન લખ્યા તેણી વાર રે, કૃતવર્મા લખ્યા સાત્યકી લખ્યા ઓધવ લખ્યા ને અક્રૂર લખ્યા, વાસુદેવ લખ્યા તેણી વાર રે ઓખા આવીને જુઓ ને ભરથાર રે।
बाई ते तो एंधाणी मड़िया रे, घरडा ने माथे पड़िया रे, तेने माथे मुगट कुंडड कान रे, एवा जो लखिया भगवान रे, ओखा आवीने जुवो ने भरथार रे, तेना सरखु रूप ने चाड़ा रे, मारा नाथ गोरा ने आ अति काड़ा रे, तेने वड ससरो सौ केता रे, हूँ परणी त्यारे चोरी साही ने रहता रे, लखिया कृष्ण तना कुमार रे, 1,80,000 रे, एथी आगळ लखिया तीणी वार रे, ओखा आवीने जुवो भरथार रे, ए तो रीछणी ना बाळ रे, एना माथे मोटा वाड़ रे, एना कुळमां मारो कंत रे, एने धावळना छे दंत रे, ए तो रूपाड़ो ने ऊंचो रे, एने मोढे झीणी मूछो रे, त्यारे लखिया हवे प्रद्युमन रे, ओखा बाईनू मान्यू मन रे, जाने होई सगो कोई रे, मुझने परणियो तेनू मोय रे, एने सगो ससरो सहु केता रे, हूँ परणी त्यारे मारी पासे रहता रे, एम कहीने अनिरुद्ध लखिया क्षण न लागी वार रे, करे मुख मरली उभी थई, बाई ए मारो भरथार रे। ओखानो विलाप। ओखा कहे सुण साहेली, लावनाथ ने वेली वेली, बाई तू छे सुखनी दाता, लाव स्वामी ने थाई सुखसाता, दूर पंथ छे द्वारामती, केम जवाई त्यां मारावती, त्यां तो जई न सके राय चक्र, रक्षा कारण फरे छे चक्र, जीवता तो फरी न अवाय, निश्चय मस्तक छेदन थाय, जावू जो जन सहस्त्र अग्यार, तारो केम आवे भरथार, नयने निर्णी धारा वहे छे, कर जोड़ी ने कन्या कहे छे, बाई तारी गति छे मोटी, तने तो न करे कोई खोटी, चित्रलेखाए धारणा दीधी, पछी काया पक्षिणीनी कीधी, बोली चित्रलेखा सत्यवाणी, क्षण एक मा आपू आणी, तेसु परणावु रूढ़ी रीत, तो तू जाणजे मारी प्रीत, ओखा कहे रहजे रूढ़े आचरणे, रखे अनिरुद्ध ने तू परणे, सखी सुंदर वर ने जाणी, रखे थाती तू पटराणी, एनो अतिशय छे हाथ रूपाड़ो, रखे मेड़वे तू हाथे वाड़ो, बाई जादव वर छे रूड़ो, रखे पेहरी ने बेसती जुड़ो, बाई तारो छे विश्वास, रखे करती मने निराश, कोई न जाने एवू करजे, वेगे स्वामी ने लईने फरजे, जो जान से पिता बाण, तो अपना लेसे प्राण, चित्रलेखा कहे ओखा बाई, मारे द्वारका मा जावू, प्रभु ना घर मा चोरी करवी, नथी लाडवो खावू, 1,100 जोजन जावू, हरवा श्री जगदीश, सुदर्शन चक्र जो मड़े, तो छेदे मारू शीश, बाई तुझने जाण तो नव पड़े ने, जेम तेम वेली थाने, लाव्य मारा कंथ ने तू, खोटी थाई छे साने, जाति वड़ा ओखा कहे छे, छे मारो वर रूड़ो, कर्मे मड़िया तो कुवारा, माटे रखे पहेरता चूड़ो, चित्रलेखाए कहवा मांड्यू, मन मा राखो धीर, जे स्वप्नांतर मा परणी गयो, मारी माड़ी जायो वीर। ओखाए आटलू आश्वासन आपी, चित्रलेखा एक दंडिया महलनी बहार निकली, नगरीनी बहार जई, ते वायुवान द्वारा आकाश मार्गे उड़ी, अने दूरथी तेणे द्वारिका नगरी जोई। ओखा हरण। द्वारिका नगरी जोता ज ते आकाशमांथी नीचे उतरीने गुप्त रीते नगरमां प्रवेश करवा जती हती, त्यां तेने नारदजी सामा मळ्या। नारदजी मायावी चित्रलेखाने ओळखी गया अने तेने ऊभी राखी कह्युं, चित्रलेखा, द्वारिका नगरीनी चोकी करवा माटे तो श्रीकृष्णे सुदर्शन चक्र मूक्यो छे। चित्रलेखाए ओखानी मनोव्यथा तेमने कही अने संभळावी। नारदजी परम भक्त हता, छता चतुराई खोई बैठा न हता, तेमनी विचक्षण दृष्टिथी कोईपण सामाजिक वेदना अजाणी रहती नथी, तेओ द्वारकाथी पूर्ण परिचित हता अने तेओ बोल्या, चित्रलेखा, तू कोईपण रीते द्वारिकामां प्रवेश करी सके तेम नथी, परंतु एम कर, हूँ सुदर्शन पासे जाऊँ छू अने तेनू चित्त आड़ीअवड़ी वातोमां परोवी तेने मारी पासे बेसाड़ू छू, आ तकनो लाभ तने मळशे अने सरळताथी तू द्वारिकामां प्रवेश करी अनिरुद्धना महलमां पहोंची शकीश। नारदजी आ प्रमाणे चित्रलेखाने पोतानी योजना समझावी अने तेवो सुदर्शन पासे जई तेनी साथे अलक मलकनी वातो करवा लाग्या।
ચિત્રલેખાને દ્વારિકામાં પેશવાની યોગ્ય તક મળી ગઈ અને ચિત્રલેખા ચૂપચાપ દ્વારિકામાં પેશી અનિરુદ્ધના મહેલની વિશાળ ચંદ્ર શાળામાં ઉતરી અને ધીમેથી અનિરુદ્ધના વિશાળ શયનખંડમાં જોયું। ચંદન તેલનો એક દીપક ઝગમગી રહ્યો હતો અને તેના શાંત પ્રકાશમાં અનિરુદ્ધના મુખારવિંદની ઝાંખી થતી હતી। ચંદનની મીઠી સુવાસથી શયનખંડનું વાતાવરણ સુગંધિત બની ગયું હતું। તે હળવે પગલે અનિરુદ્ધની પાસે ગઈ અને તેના ઉપર સંમોહન વિદ્યાનો પ્રયોગ કર્યો। તેથી અનિરુદ્ધ સંમોહિત થઈ નિંદરના ઘેનમાં ઘેરાઈ ગયો। ચિત્રલેખાએ પળનો વિલંબ કર્યા વિના તુરંત તેને પલંગ સહિત ઉઠાવ્યો અને બધાની દ્રષ્ટિ ચૂકાવી તે વાયુયાન દ્વારા આકાશ માર્ગે સોણિતપુરમાં આવી પહોંચી અને તે પલંગ સાથે જ અનિરુદ્ધને ઓખાના આવાસમાં લઈ આવી। અનિરુદ્ધને જોતા જ ઓખાનું ચીમડાયેલું વદન કમળ પ્રસન્નતાથી પ્રફુલ્લિત થઈ ગયું। તેણે સ્વપ્નમાં જે પુરુષ જોયો હતો તે આ જ હતો। તે અનિમેષ નેત્રે તેના સૌંદર્યનું પાન કરી રહી હતી। ચિત્રલેખાએ પહેલેથી જ આવાસના બારી બારણા બંધ કરી દીધા હતા। હળવે રહીને ઓખાને સહેજ આગી જવા સંકેત કરી તે અનિરુદ્ધની પાસે આવી તેને સંમોહનની અસરમાંથી જાગૃત કરવાનો પ્રયોગ કર્યો। સંમોહન અસરમાંથી તેને મુક્તિ થતાં ચિત્રલેખાએ તેના પગનો અંગૂઠો પકડીને હલાવ્યો। અનિરુદ્ધે પાછું મરડી આંખ ઉગાડી ત્યાં તો ચિત્રલેખાએ હાથથી મૌન રહેવાનો સંકેત કર્યો। અનિરુદ્ધ અજાણ્યું સ્થળ અને અજાણી નવયૌવનાઓ જોઈને વિચારમાં પડી ગયો। તે પોતાના પલંગ ઉપર બેઠો થયો અને પૂછ્યું, તમે કોણ છો, હું ક્યાં છું? ચિત્રલેખાએ તેને મૌન રહેવાનું કહી ઓખાનો પરિચય આપી આખી એ ઘટના વર્ણવી। તે પછી તે બાજુના ખંડમાં જતી રહી અને બંને જણા એકબીજાને મુગ્ધ ભાવે નિહાળી રહ્યા। અનિરુદ્ધ ઓખાનું લાલિત્ય નિરખી રહ્યો હતો અને ઓખા અનિરુદ્ધનું પૌરુષ। ઘડીકમાં બંનેના હૃદય એકબીજાનું વરણ કરવા તત્પર થયા। મોડી રાત સુધી એકબીજાએ પોતાના હૃદયની વાતો કરી નગરની શોભા જોવા તે રાત્રિના અંધકારમાં મહેલના ઝરૂખામાં આવી ઊભા। વિશાળ ભૂમિમાં પથરાયેલા સોણિતપુરને તે જોઈ રહ્યા। કેટલાક ઊંચા મહાલયો અનિરુદ્ધે ગગન સાથે વાતો કરતા જ પણ જોયા। તેને લાગ્યું કે સોણિતપુર પણ કાંઈ દ્વારિકાથી સાવ ઉતરતું તો નથી જ। આમ ઓખા અનિરુદ્ધ એકાંતમાં પોતાના દિવસો વિતાવવા લાગ્યા અને ચિત્રલેખા એટલી બધી ચતુર હતી કે તેણે એવી વ્યવસ્થા કરી દીધી કે કોઈને આ વાતની ગંધ પણ ન આવે। લખ્યા લેખ આજે પણ મધરાત પછી અનિરુદ્ધ ઓખાના મહેલની અગાસીમાં આવીને ઊભો। એકાએક તેની દ્રષ્ટિ મહાલયના અંતિમ ભાગ પર ફરકી રહેલા મેરધ્વજ પર પડી। તેણે તુરંત જ ધનુષ્ય પર બાણ ચઢાવ્યું અને સનનન કરતું બાણ છોડ્યું। અનિરુદ્ધના એક જ બાણે રાજમહાલયના શસ્ત્રાગર પર ફરકતો ધ્વજદંડ ભાંગી પડ્યો અને મયુરધ્વજ નીચે પડ્યો। ધ્વજભંગ થતાં જ મહાલયના રક્ષકોમાં દોડધામ મચી ગઈ। રક્ષકો દોડતા મહાઅમાત્ય કૌભાંડના મહેલે દોડી આવ્યા। તેમને આ અણધારી ઘટનાથી વિદિત કર્યા અને કૌભાંડ રક્ષકોની વાત સાંભળી ચમકી ગયો। તેણે ચારે દિશાએ મોકલેલા ગુપ્તચરોને વધુ સાવધ રહેવા સૂચના આપી। આખા નગરમાં અજાણ્યા યોદ્ધાની છૂપી શોધ થવા માંડી। નગરને ચોરે ચૌટે સીમાડે બધે જ ગુપ્તચરો શોધ કરી રહ્યા હતા, પરંતુ સૌને નિષ્ફળતા મળી। ઓખાના આવાસે છૂપાવેશમાં રહેલા સૈનિકોને ઓખાના ખંડનું વાતાવરણ શંકાસ્પદ લાગ્યું। ઓખાના મુખ ઉપર થોડા દિવસથી કોઈ નવીન ઉત્સાહ તરવરતો હતો। તેના દેહમાં પણ અજબ ફેરફાર થયો હોય તેમ જણાતું હતું। રક્ષકોને તેના કૌમાર્ય ખંડના ચિહ્નો સ્પષ્ટ જણાતા હતા, તેથી તેમણે વધુ સાવધાનપણે ઓખાના આવાસનું નિરીક્ષણ કરવા માંડ્યું। ત્યાં મધરાત્રિ પછી એક ગુપ્તચરને મહેલના ઝરૂખામાં એક પુરુષાકૃતિ દેખાય। રક્ષક ઝડપથી ત્યાંથી ચાલ્યો ગયો અને કૌભાંડને પોતે જોયેલી ઘટના કહી। કૌભાંડ વિચારવા લાગ્યો કે એકાએક ધ્વજ ભાંગી ગયો, ત્યાંથી એક તીક્ષ્ણ બાણ મળી આવ્યું અને ઓખાના આવાસમાં ગુપ્તચરે પુરુષાકૃતિ જોઈ। અવશ્ય મહાદેવજીના વચન પ્રમાણે બાણાસુર સાથે યુદ્ધ કરી શકે એવો કોઈ સબળ યોદ્ધો સોણિતપુરમાં પ્રવેશ કરી ચૂક્યો છે। આમ ઊંડા વિચાર કરતો કૌભાંડ બાણાસુરની પાસે આવ્યો અને સંપૂર્ણ માહિતી જણાવી। બીજી સવારે ઉપરાઉપરી સંકેતો મળવા લાગ્યા
કે ઓખાના મહેલમાં કોઈ અજાણી વ્યક્તિ ઘણા સમયથી છે। હવે બાણાસુરને કૌભાંડની વાતમાં તથ્ય જણાયું અને તે પોતે થોડા સૈનિકો સાથે ઓખાના મહેલ પર ગયો। ઓખા અનિરુદ્ધ આનંદ વિનોદ કરતા નિશ્ચિતપણે સોગઠાબાજી રમી રહ્યા હતા। બાણાસુરની દ્રષ્ટિ અજાણ્યા યુવક પર પડતા જ તેના નેત્રો ક્રોધથી લાલ બની ગયા। પોતાના પ્રધાનને અનિરુદ્ધને પકડવાની આજ્ઞા આપી દીધી। બાણાસુરની આજ્ઞાથી પ્રધાન કૌભાંડ ઓખાના એકદંડિયા મહેલ પાસે આવ્યો અને ઓખાને નીચે ઉતરવા માટે જણાવ્યું। માળ જોઈશું તમ તણો ભાંગશે તમારો ભાર રે, એવું જાણી હેઠા ઉતરો રાય કોપ્યો છે અપાર રે। પોતાના પ્રધાનની વાત સાંભળી ઓખાનો ક્રોધ ભભૂકી ઉઠ્યો। કન્યાએ ક્રોધ જણાવ્યો હાકટ્યો પ્રધાન, લંપટ બોલતા લાજે નહીં ગઢપણે ગઈસાન। પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો બોલતો ક્ષુદ્ર વચન, એવા સારું કીધી જોઈ છે જીભરડી છેદન। હું તો ડાહ્યો દાનવ તુને જાણતી ભારે ખમકો ભાંડ, એવું આળ કોને ન ચડાવે ભાંગી પડે રે બ્રહ્માંડ। કેવા દેની તું મારા માતને પછી તારી રે વાત, હત્યા આપું હું તુજને કરું ઝંપાપા। કૌભાંડ લાગ્યો કંપવા પુત્રી પરમ પવિત્ર, પછે કાલાવાલા માંડ્યા ન જાણ્યું સ્ત્રીનું ચરિત્ર। બાઈ રાજાએ મુજને મોકલ્યો લોકે પાડ્યો વિરોધ, પૂછ્યા માટે શું આવડો કરો રંખ ઉપર ક્રોધ। એવું કહેતા સેવક મોકલ્યા બાણાસુરની પાસ, રાજાએ મંત્રીને કહાવ્યું ચડી જુઓ ને આવાસ। કૌભાંડ ક્રોધ કરી ગાજ્યો વજડાવ્યા નિશાન, માળીએથી બંને ઉતરો બાણાસુરની આણ। દાસને આપી આગના સ્તંભ કરો ને છેદન, ઓખાએ આસુડા ઢાળ્યા ચંપાશે સ્વામીન। જય બેઠા નરનારી બન્યો વાત વિપરીત કીધી રે, છજે ભજે કામ કુંવર ઓખા ઉછંગે લીધી રે। જોડી જોવા મળ્યા જોત ટોળેજી, ઓખા લીધી અનિરુદ્ધ ખોળેજી। કંઠે બાહેડી ગ્રહી છે બાળાજી, દેખી કૌભાંડને પ્રગટી જ્વાળાજી। અનિરુદ્ધ આળસ મરડીને નિશર્યો રે, ઓખાએ સહાયો હાથ। પ્રીતમ બળવા નહીં દઉં મારા મદન મનોહરનાથ, ઓખા કહે કંદ એમન કીજે બળિયાસુ વડતા બીજે। એ ગણા તમો એક જાતે સેના મોકલી મારા તાતે, દૈત્યને વાહનને તમે પાડા નાથજી તમે ઠાલા માલા। એને ટોપ કવચને બખ્તર તમારે અંગે સોહે પિતાંબર, દૈત્યને સાંગ બાણ બહુ બાલા એ કઠણ તમે સુવાડા। એ તો મદોન્મત બહુ બળિયા તમે શું કોમળ પાતળિયા। સ્વામી પછે અસુરને ભેદો પહેલા મસ્તક મારું છેદો, તમને દેખી દેખીને રે મોહુ તમે જુદ કરો તે કેમ જોવું। ઈચ્છા અંતરની ગઈ ફીટી દૈત્ય માળી લીધું રે વીટી, પ્રભુ પ્રાણ કંપે છે મારા મુવા દૈત્ય કરે છે હોકારા। ઘન ગાજે કેસરી દેફાળ ન ઉછળે તો જાણવો શિયાળ, ક્ષત્રી નાસે દેખીને દળ ન હોય પુરુષ જાણવો વ્યંઢળ। એમ કહીને ઓખા અળગી કીધી ભળગાજીઓને ભોગળ લીધી, અસુર સેના પર કોપ્યો છજે થકી ફેંકીને પડ્યો। જેમ ગ્રા પેસે બહુ જળમાં તેમ અનિરુદ્ધ પેઠો દળમાં, જેમ ઇન્દુ પેસે વાદળમાં તેમ અનિરુદ્ધ ધાયો બળમાં। કૌભાંડે સેનાને પ્રેરી જાદવ જોદ્ધો ગીધો ઘેરી, ગજ જૂથમાં લઘુ કેસરી બહુ વીટી વળ્યા છે વેરી। મુગટ મંત્રીને ચરણે ધરો તો મૃત્યુ થકી ઉગ્રો, મંત્રી વાયક એવા સાંભળી ધાર્યો અનિરુદ્ધ બહુ ઉકળી। નાખે દૈત્ય ભારે મુદગલ તમે અનિરુદ્ધ ભુજભોગળ, 20,000 અસુર છૂટ્યા એકી વારે સર બહુ છૂટ્યા। આયુધારા રહી છે વર્ષી પડે પરીક પટ્ટીને ફરશી, દાનવ ધાયા છે ટોળે ટોળા વર્ષે ભિંદી પાલને ગોળા। થાય દુંદુભીના ગડગડાટ થાય ખાંડા તણા ખડખડાટ, હાક્યા હસ્તી દે હલકાર થાય ખડક તણા ચડકાટ। મંત્ર અગ્નિના ઘુગવાટ બોલે બાણ તણા સુસવાટ, રથચક્ર ગાજે ગડગડાટ હોય હય તણા હણહણાટ। છૂટે બાણો સણસણાટ થાય ગગને ધજા ફડફડાટ, દેખી દોહલો નાથનો ઘાટ થાય ઓખાને ઉચાટ।
दानवनो वाड़ियो दाट अनिरुद्ध मुकावे वाट कोई ने जीक्या जाली ने केश कोई ने उड़ाड़िया पगनी ठेश थयु बाणा सुर ने जाड़ एक पुरुषे वाड़ियो गाण असुरेश ने चढ़ियो कोप सजिया कवच आयुध ने टोप सर्व सैन्य ने तत्पर कीधु चढ़ियो राय ददामी दीधु प्रलय अग्नि जेवो जाज्वल्य बाण रूप थयु मत्तुल्य चढ़ियो राय क्रोध गड़गड़ियो जाणियो ओखाए रणता चढ़ियो सैन्य ना लोक आगड़ चालिया कर्मा बहु भाला जालिया वागी हाकने चढ़ियो बाण तेतो थयु ओखाने जाण जाण थयु जे तात चढ़ियो कूण हद से सहस्त्र हाथ रे आसुड़ा भरती ने शोक धरती ओखा साध करती नाथ रे आवी सेना असुरनी अनिरुद्ध लीधो घेरी काम कुवर ने मध्ये आणी विटी लीधो चौफेरी अमर कहे सुनिपज से इच्छा ते परमेश्वरी रिपु गजना युथ मा अनिरुद्ध लघु केसरी बाण राय ने शूं करे भोगड़ लीधी फोगट वेरी वायस कोटी मड़िया त्या केम जीवे पोपट बाणासुरे सुभट वारिया कोई न करशो घात छे वीर थोड़ी वही तणो हूँ पूछू एने वात माड़िए थी ओखा निरखे रुदन मुक्यू छोड़ी ओ जीवन पुठे योद्धा उबा रैया बेव कर जोड़ी बड़वंत बे के अति घणू सेना छे बिहामणी ओ पवन वेगी पाखरा हय आव्या ते हणहणी ओ सुबटे भाथा भीड़िया हिंडिया स्वामी भणी ओ खड़क खांडा झड़कता चढ़कता भालाना अणी ओ गजाव्या सामटा हय संता हणहणी टोप टोडर पहेरिया बख्तर छे सेना बिहामणी आ दड़नु बड़ केम सहसो स्वामी सु कोमर प्राणनाथ ने पीड़ से प्रगटिया ते कर्मना फल देवना दीदा दैत्य ने दया नहीं लवलेश लघु वय मा छो कंथ जी नथी आव्या मूछे केश चार दिवस नु चांदरणु सुखड़ू गयु ते वही पापी पीड़े छे प्रभु ने करमडा जावु क्यही कंथ जी मारो एकलो विटी वड़िया असुर एवू जानी ने सहाय करजो सामड़िया स्वसूर कष्ट निवारण कृष्ण जी हूँ थई तमारी वधु जो आशा अमारी भांगशो लाद से जदु कुड़ बधु हैडू ते हरख्यू नारनु सुणी नाथ नो होकार अनिरुद्ध तारुणी देखता कीधु सैन्य तारे तार दस सहस्त्र जोता बाणना मारी कीधा चकचूर समुद्रमा संगम हवो वह्यू ते सोनितपुर हजारों सैनिकों नो आ रीते कच्चरघाण निकली गयो कोई ना घर तो कोई ना माथा कोई ना हाथ तो कोई ना पग ज्यां त्यां वेर विखेर पड़िया हता दिवसे पण सियाड़ो की क्यारी करी रह्या हता आकाश मां संभड़ियो अने गीधना टोड़े टोड़ा मरेला योद्धाओनु मांस खावा टापी रह्या हता एक ज योद्धा आखा सैन्यनो सहार करे ए बाणासुरथी सहन न थयु तेथी तेणे सर्पास्त्र मूकी हजारों सर्प उत्पन्न करिया अने ए सर्पोए अनिरुद्धने बांधी लीधो अनिरुद्धनु आखुं शरीर नाकपासमां भीसाई गयु अने हवे तेनाथी सहेज पण हलनचलन थई शके तेम न हतुं बाणासुरे सैनिकोने आज्ञा आपी कि आ दुष्टने मारी आँखों आगळथी लई जाव अने कारागृहमां पूरी दो ओखानुं रुदन અનિરુદ્ધને નાકપાશમાં બાંધીને લઈ જતો જોઈને ઓખાનું હૈયું ફાટી પડ્યું તે પોતાના પિતાને મનમાં ને મનમાં તિરસ્કાર કરવા લાગી કે સમગ્ર અસુર જાતિ ઉપર તેને અભાવ થઈ ગયો તે વારે વારે આંસુ સારી કલ્પાંત કરવા લાગી અરે એ જાદવ કુળ કુમાર ઉપર મારા પિતાને જરાય દયા ન આવી હે ભગવાન હે સદાશિવ જેમ સોણિતપુરનો રક્ષાભાર તમારે માથે છે તેવી જ રીતે અનિરુદ્ધની રક્ષાનો આધાર તમે જ છો હે પાર્વતીપતિ હે પરમેશ્વર તમે મારા સૌભાગ્યની રક્ષા કરજો એમ કહી ઓખા ચિત્રલેખા પાસે કરુણ કંદન કરવા લાગી દયા ન આવી ઓખા રડે રે છે દૈત્યપતિ દુર્મત બાકર બાંધી બ્રિજવર સાથે વેર વધારુ સત્ય પાતળિયા પંકજ પિયુજીને નાગપાસના બંધ બાંધી લીધો બળ કરીને કોમળ રૂપ મદન
ताजो रे धरणी धर श्रीवर आपदा पामे नाथ भेद करीने बांधे लीधो सानाग पासना बंद ताप समय नहीं स्वामी ने हूँ करो देहनी पात वार लागे लक्ष्मी वर तमने तो थासे महा उत्पात कमरमुख श्रम थी सुकायु कन्या करे आक्रंद आज आँखे थी आसुड़ा चाले जासे मारा प्राण सुख शरीर साता नहीं अंगे लागियो दव निर्वाण मनसा वाचा ए वर वरियो अवर्ते मिथ्या जान रूप ने गुणवंतो स्वामी सत्य कहू छु प्राण तात कठोर दया नहीं हृदय कोमल मारो कंद प्रहार करीने बांधी रे लीदो श्रीहरि वेगड़े पंत पिता पियुजी ने वेरी रे देखे पर भवे बहु पेर नागतना फुतकार हड़ाहड़ फेरवी नाखे लहेर टड़बड़े अंग अग्नि रे उठियो कंठे पड़ियो शोष पूर्वतना कर्म आवी नड़िया कोने दीजे दोष तात हवे तो काया रे पाड़ू विष खाओ आवार स्नेह न जाने कोई रे मन्नो का पीड़े भरथार तात तने मन काई नहीं मुने शब्डो लागे स्नेह दहन करे जे तन मन्नु साले पियु नोवरे आखू ये युद्ध अंतरिक्ष मां रहीने सगी आँखें जोनारा नारद जी थी ओखानु कल्पान सहन थयु नहीं तेथी तेओ नारायण नारायणनु गान गजावता द्वारिका बाजू चाली निकड़िया द्वारिका मां दौड़धाम द्वारिका मां चौमासाना चातुर्मास वीती गया परंतु अनिरुद्ध कोई ने सांभळी आव्यो नहीं श्रीकृष्णना विशाळ कुटुंबमां सौ कोई ने लागतुं हतुं कि आ महलमां नहीं तो बीजा महलमां हशे तेथी तेनी कोई ने चिंता न हती परंतु आजे देवउठी एकादशीनो महोत्सव होवाथी एकाएक अनिरुद्ध सांभळी आव्यो एक एक महलमां शोधखोळ चाली परंतु क्यांय अनिरुद्ध मळ्यो नहीं तेथी आखू यादव कुळ चिंतामां पड़ी गयुं अनिरुद्धना महालय पूछपरछ करता त्यानी दासुए कह्युं के अहीं तो कुमार अनिरुद्ध पण नथी अने तेमने सूई रहेवानो हिंडोळो पण नथी अमे तो एम ज समजता हता કે તેઓ અહીંથી બીજા મહેલમાં ગયા હશે દાસદાસીઓની વાત પરથી બધાને લાગ્યું કે શું અનિરુદ્ધને કોઈ હિંડોળા સહિત ઉપાડી ગયું હોય તેવું કોણ હશે આખા રાજમહાલયમાં બધા વિસ્મય પામ્યા દાસદાસીઓ કલ્પાન કરવા લાગ્યા અને વસુદેવ દેવકીની ચિંતાનો પાર ન રહ્યો હિંડોળા સહિત કુંવર હર્યો રૂવે છે કિંકરી હાહાકાર હવો પૂર વિશે અનિરુદ્ધની થઈ ચોરી રતિ અતિ આક્રંદ કરે છે મળ્યા વનિતાના વૃંદ રુક્મિણી રોહિણી દેવકી સર્વ કરે આક્રંદ જાદવ સર્વે કહ્યું માધવને શું બેઠા છો સ્વામી વાર વિલંબ ન કીજીએ એમ કુળને લાગે ખામી વસુદેવ કહે શ્યામ રામને શું બેઠા છો ભૂપ શોધ કરો અનિરુદ્ધની ક્યાં ગયો કુંવર અનુ ઉગ્રસેન કહે આશ્ચર્ય મોટું કેમ હર્યો હિંડોળો દેવદૈત્ય રાક્ષસનું કારણ તે ખપ કરીને ખોળો એવામાં એકાએક નારદજી ત્યાં આવી ચડ્યા અને ભગવાન કૃષ્ણને ભેટી કુશળ સમાચાર પૂછ્યા કૃષ્ણના મોઢા ઉપર તો પ્રસન્નતા છવાયેલી હતી પરંતુ સત્યભામા રુક્ષ્મણી વગેરેના વદન પર શોકની ઘેરી છાયા સ્પષ્ટ દેખાતી હતી રાણીઓ સામે આંગળી કરી નારદજી બોલ્યા પ્રભુ આપ તો ઠીક પણ પટરાણીઓ કેમ ઉદાસ છે કોઈના મોઢા પર આનંદ કેમ વર્તાતો નથી રુક્ષ્મણીએ નારદજીને વંદન કરી કહ્યું દેવર્ષિ આપ તો ત્રણે લોક અને ચૌદે ભુવનમાં વિચરનારા છો આપે ક્યાંય મારા કુળદીપક અનિરુદ્ધને જોયો કોણ જાણે ક્યારનો એ રાજમહેલમાંથી જતો રહ્યો છે નારદજી નારાયણ નારાયણ કહેતા બોલ્યા નારદ કહે છે હું શું જાણું તમે રહે છો સાગર બેઠજી જેને ઝાઝેરા દીકરા હોઈએ તેને દેવની બેઠજી ભગવાન કહે છે નારદજીને પુત્ર વિના કેમ રહેવાશેજી નારદજી કહે ધીરા થાવો હશે તેવું કહેવાશેજી આસનવાળી તાલી દીદી ધ્યાન ધર્યું છે મનજી ભેઢા ગણીને નારદ કહે છે સાંભળો જગજીવનજી તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણજી સોણિતપુર એક નગર છે બાણાસુરનું રાજજી બાણાસુરની પુત્રી ઓખા તેને આવ્યું તું સ્વપ્નજી અનિરુદ્ધ સ્વપ્નમાં વરી ગયો તેથી વિવળ થયું તું મનજી ચિત્રલેખા ચંચળ નારી વિધાત્રીનો અવતારજી
ने द्वारिका मा आवी उड़ी ने मन करियो विचार जी, कठण काम करवु छे मारे एकलेनु नहीं काम जी, मने जोईने धीमे धीमे आवी मारे ठाम जी, तेने सीखवी में तामस विद्या ऊँग्यू आखू गाम जी, अनिरुद्ध ने ते हरी गई ने थयु ओखानु काम जी। नारद जी नी वात सांभळी श्री कृष्ण हसी पड़िया, तेमणे कह्यु, नारद जी खरा नारायण भक्त छो, तमे सारू काम करावता फरो छो। नारद कहे छे कृष्ण ने मैं नथी करियो अन्याय जी, जोया पछी जाणसो केवी फूटड़ी छे कन्याय जी। प्रभु मैं कशु खोटू करियु नथी, परंतु ए दानव बाणासुर अत्यारे अनिरुद्ध ने त्रास आपी रह्यो छे, कारागृह में तेने असह्य पीड़ा आपी रह्यो छे। नारद जी नी वात सांभळी यादवकुल जागृत थयु अने श्री कृष्ण बलदेव वगैरे चिंता में पड़िया। देवी रुक्ष्मणी आंसू सारवा लाग्या। प्रद्युमन अने रतिनु जाने काळजूज कपाई गयु। द्वारिका नगर में खड़भड़ाट मची गयो। श्री कृष्ण बलदेव अने तेमना सैन्यना प्रमुख यादव जोद्धाओ प्रद्युम्न सात्यकी गद सांब सारण नंद उपनंद अने भद्र वगैरे समग्र यादव सैन्य ने शस्त्रोती सज करियु अने अभिमानी बाणासुरनी राजधानी सोनितपुर प्रति श्री कृष्ण अने बलदेवे प्रयाण करियु। आखू ए यादव सैन्य सोनितपुरना सीमाड़े खड़काई गयु अने बाणासुरना गुप्तचरोया बधी परिस्थितिनी तेने जाण करी। बाणासुरे तत्काल पोताना महा अमात्य कौभाणने बोलाव्यो अने आवी पड़ेला युद्धने वीरतापूर्वक लड़ी लेवा जणाव्यु। कौभाणे तुरंत असुर सेनापति कुपकर्णने बोलाव्यो अने असुरदल सज्ज करवा आदेश आप्यो। आम बाणासुरे वीरतापूर्वक लड़ी लेवानो निर्णय कर्यो अने जुदा जुदा असुर सेनापतिओने युद्ध माटेनो आदेश आपी पोते सदाशिवनी प्रसन्नता माटे अनुष्ठाननो आरंभ कर्यो। ओखा पण ओम नमः शिवायनो जाप जपती भगवान शंकरनु निरंतर स्मरण करती हती। अनिरुद्धनी मुक्ति। शंख नगारा रणसिंगड़ाना भीषण नाद अने यादव सैन्यना आक्रोश सांभळी अनिरुद्धने आशा बंधाणी। तेणे ओखाने कह्युं, प्रिय जो सांभळ, आ शंखनाद ए पंचजन्यनो छे जे द्वारिकाथी हरी आवी पहोंच्या छे। आखा यादव सैन्य सोनितपुरना सीमाड़े पड़ाव नाख्यो अने यादवोना रणवाद्योथी आकाश खड़भड़ी उठ्यो। पंचजन्य शंखनो घोरनाद सांभळी गरुड़जी तुरंत ज दौड़ी आव्या। गरुड़ने आवेला जोई श्रीकृष्णे तेमने आज्ञा करी के हे गरुड़जी, जाओ गम्मे ते रीते अनिरुद्धने तेड़ी लावो। गरुड़े भगवानी आज्ञा माथे चढ़ावी अने त्यांथी उड़ियाने नदी काठे आव्या। गरुड़ त्यांथी परवरिया एक नदी आवी असोसी, तेमा बोड़ी चाश पाणी पड़मा लीधु सोसी। आगळ जता जोया एणे पाथरेला अंगार, पाणी हतु जे चाशमा ते वापर्यु ते ठार। त्यांथी आघेरो परवरियो तो मड़िया भूत ने प्रेत, पाखो मारी पाड़ी नाख्या कीधा सर्व अचेत। कारागृह मां जईने जोयु कुवरनी कोटे नाग, नाना नाग ने आखा गड़िया मोटा ना करिया बे भाग। भलू थजो भगवान तमारू पूरण पाम्यो आहार, कुवर ने बेसाड़ी लाव्यो ज्यां छे जगदाधार। ओधव ने अक्रूर बेहस्या भला कृष्ण ना तन, एकला आव्या परणवाने अमने न लाव्या संग। ओधवजी नी वात सांभळी अनिरुद्ध ने मोढे शरमना शेरडा पड़िया। अनिरुद्ध ने शरम में डूबेलो जोई श्री कृष्ण हसीने बोलिया, वत्स, एमा शरमावा जेवू शू छे, मारी युवानी नी वातो ताराथी ए चढ़ियाती हती। आनी वाते कुवर मारा शरमाणा नव थईए, मारी वातो तुझने कहूं छू राखजे तारे हईए। कुब्जा पेली रांटी टूटी कंसराई नी दास, मारा मन मा गमता तेने बेसाड़ी मुझ आवास। नरकासुर मारी ने लाव्यो 16,000 गृहिणी, तारा समझो एमा नथी एके लाव्यो परणी। तारी माने जईने लाव्यो बांधव ने समझावी, जांबुवती रिछड़ी पण मानीती कहीं बोलावी। आपना कूड़ मा चाल्यु आव्यु शर्माणा नव थईए, रूढ़ी नारी देखिए तो हरण करी लई जाइए। ओधव ने अक्रूर बे हस्या खड़खड़ काढ़िया दात, रूढ़ी शिखामण छोकरा ने दियो छो सुंदर श्याम।
પોતાના દાદા શ્રી કૃષ્ણની સંમતિ મળતા અનિરુદ્ધના મનમાં શાંતિ થઈ, પરંતુ ઓખા વિના તેનું હૃદય તરફડી રહ્યું હતું. ઓખાને મેળવવા માટે અનિરુદ્ધ પોતાનો જીવ પણ આપવા તૈયાર હતો. તે મનમાં ઓખાના વિચાર કરતો હતો અને એવામાં શ્રી કૃષ્ણે યાદવકુળની સંમતિ મેળવી લીધી અને એક દૂતને સંદેશો લઈ બાણાસુર પાસે મોકલ્યો. સંદેશામાં જણાવ્યું હતું, હે રાજન, તમારી પુત્રી ઓખા મારા કુળના સુપુત્ર અનિરુદ્ધને મનથી વરી ચૂકી છે અને વળી તે બંને ઘણો સમય સાથે પણ રહી ચૂક્યા છે, માટે તમે ઓખાના ધામધૂમથી લગ્ન લઈ કન્યા પરણાવો અથવા તો અમારી સાથે યુદ્ધ કરવા તૈયાર થાવ. શ્રી કૃષ્ણનો સંદેશો મળતા જ બાણાસુરના અંગે અંગે આગ લાગી. તે ક્રોધમાં તાડુકી ઉઠ્યો, શું એ પિંઢારો ગોવાળ મારી દીકરીનું માગું કરતા શરમાતો નથી? હું એનો ગર્વ ઉતારી નાખીશ. એમ કહી તેણે દૂતને કહ્યું, જા તારા કૃષ્ણને કહેજે કે યુદ્ધ કરવા તૈયાર થાવ. સંદેશો મોકલીને બાણાસુરે સેનાનું પ્રયાણ કરવા આજ્ઞા કરી. દાનવરાજની આજ્ઞા મળતા મહાઅમાત્ય કૌભાંડે સેનાપતિ કુપકર્ણને બોલાવી રણમેદાન ગજવવા આજ્ઞા આપી. દાનવ સેનાપતિ કુપકર્ણે નગરના સર્વે દ્વારો બંધ કરી દેવડાવ્યા અને ફરતા કોટે વિશાળ અસુર સૈન્યને અસ્ત્ર શસ્ત્ર સહિત ગોઠવી દીધું. પોતે નગરના વિશાળ કોટના બુરુજ પર ચઢ્યો અને ઘોર નાદે રણસિંગુ વગાડી યાદવ સૈન્યને યુદ્ધનું આહવાન આપ્યું. કુપકર્ણનું રણસિંગુ સાંભળતા જ યાદવ સૈન્ય સાવધ થયું અને યાદવ સેનાપતિઓએ શંખનાદ કરી કુપકર્ણનો પડકાર ઝીલી લીધો. યાદવે ત્વરાથી નગરના કોટ ઉપર સામટો ધસારો કર્યો અને કોટ તથા બારણાએ શસ્ત્રો વડે તોડાવા લાગ્યા. તે વેળા અસુરો કોટના કાંગરાઓ પરથી સળગતી મસાલો ફેંકી રહ્યા હતા. તેમ છતાં યાદવ યોદ્ધાઓએ સળગતી મસાલો ઝીલી લઈ વીરતાથી નગરના પ્રવેશ દ્વારને તોડવા માંડ્યું. તે સમયે અનુષ્ઠાન પૂર્ણ કરી અસુરરાજ બાણાસુર ઘોરનાથથી હાકોટા કરતો ત્યાં આવી પહોંચ્યો અને એટલામાં તો યાદવ સૈન્ય પ્રવેશ દ્વારને તોડીને સોણિતપુરમાં પ્રવેશ કર્યો. બંને વચ્ચે તુમુલ યુદ્ધ મચી ગયું. યાદવ અને અસુર યોદ્ધાઓ સામસામા પ્રહાર કરી વીરતાપૂર્વક લડવા લાગ્યા. બાણાસુર સાથે અસુરોના ટોળે ટોળા ઉમટી પડ્યા. ટોળા ઉપર ટોળા આવે, પગને પ્રહારે ધરણી ધ્રુજાવે, રીતે અંસરમાં હડહડ્યો જુદ્ધે બાણાસુર ચઢ્યો. દસે દિશાના માર્ગ બહુરાયા, કોઠી સંગ સાથે પુરાયા, સટક્યા ભુજ બાણાસુર મલ, પૃથ્વી થવા માંડી ઉથલ, ગર્જના કીધી મહી પાળ, ખડભડિયા સાથે પાતાળ, બ્રહ્મલોક જઈ પહોંચ્યો નાથ, શ્રી કૃષ્ણને બાણે કીધો સાદ, ખગાર ઉઢાવ્યા છો ખપ કરી, નહીં જાવા દઉ કુશળે ફરી, ઉન્મત જાદ ઉચ્છક ખલ, તમો દમો સંસાર સકળ, કુવારી કન્યાને કપટે વરો, ક્ષત્રી ખળના લક્ષણ કરો, સગળે વાકા થઈને ફરો, દરમાં સર્પે સે પાધરો, કુડુ કર્મ કીધું કુવરે, શું આવ્યા છો તે ઉપરે, ત્યારે હસી બોલ્યા ભગવાન, અમો લઈ આવ્યા છે જાન, જો વિધાત્રાએ કીધો સબંધ, વર કન્યાના છોડો બંધ, બાણે મન ચઢ્યો કાળ, સબંધ સાનો રે ગોવાળ, એવી આપીશ પેરામણી, સૌને મોકલું જમપુરી ભણી, એમ બાણાસુર બોલ્યો વંગ, શ્રી કૃષ્ણે સજ્યું સારંગ, કડાઝુડ કટક બે થયા, ઉઘાડા આયુધ કર્માગ્રહ્યા, નેજા ફરકે ફરે તલવાર, દ્વંદ જુદ થયું તેણી વાર, તોમર ત્રિશુળ ધર્યા મુશળ, ગાજ્યા હળદર કર ધરી હળ, 56 કોડી જાદવ ગડગડિયા, દાનવ ઉપર તૂટી પડ્યા, માનવ થી દાનવ દળ દડાય, દેખી બાણાસુર અકળાય, બોલ્યો બાણ ધરી અભિમાન, કૃષ્ણ તણુ ઉતારું માન, વાંધ્યા જાદવ અસુર સમાન, બાણે ધર્યું શિવનું ધ્યાન, 11 કોટી ગણની સેનાય, લઈ પધાર્યા શંકર રાય, ભૂત પ્રેત ભૈરવ વેતાળ, સપ્ત જ્વર વ્યાધીને વ્યાળ, સિકોતરી સાંકળી વંતરી, તે લઈને આવ્યા ત્રિપુરારી, વૃષભે ચડી આવ્યા બાણનાથ, જાદવ સેનાનો કરવાઘાત, વાગે સિંહ ડમરૂને ડાક, ગાજ્યા હરિહર દઈને હાક, હાંક મારી શંકરે, ક્યાં ગયા કેશવ દામ રે, ભટ્ટ પ્રેમાનંદ કહે કથા, હરિહરનો સંગ્રામ રે, આવ્યા જુદે તે શંકર રાયજી, સેવકની કરવા સહાયજી,
भोड़ोनाथ ने श्री भगवान जी देखी रिजियो असुर राजन जी राई रिजियो असुर नो ते शरण शंकर ने गयो पाई लागी पंचवदन ने समाचार सगड़ो कहियो पुत्र प्रद्यु मंतनो तेने लगाड़ियु लांछन जामात्र पदवी भोगवी छानु सेव्यु ओ खानु भवन बंध ने अनिरुद्ध राखियो मने हणता ते दया आवी एवा अपराध ऊपर आव्या कृष्ण कटक ने चढ़ावी वात विरोधनी सांभळी शिव ने चढ़ियो क्रोध जाओ जादवनी सेना सहारो शिवे वधार्या जोत साकणी सिकोतर संचरी भक्ष भक्ष वदती वाज युद्धे चाल्या भूत भैरव प्रेत ने पिशाच महासुभट बढ़िया पराक्रमी द्वंद युद्धनु करुषु वखाण गड़गड़िया सात्य की अहंकारी सन्मुख मुके बाण बाणासुर बड़ी भद्र शामो शंकर ने श्री कृष्ण सात्यकी ने स्वामी कार्तिक नंदी ने चारुद्रष्ट कृतवर्मा को भान शामो सामने धूम्र लोचन सोनी ताक्ष ने सोम केतु गणपति ने प्रद्युमन रथी सामा रथी आव्या हस्ती सामा हस्ती जादव ने श्री हरि होकारे हणो शिवना उपस्थी असुर जादव मड़िया एकठा सामे सामा धीर 56 कोटी ने 72 कोटी वड़ता पाड़े वीर भोगड़े भोगड़े पड़े फरसी भाला ना झकारा गगन मा जेम विजड़ी चमके तेम खड़क तना चमकारा सांग लीधी परिग भाला भोगड़े ने भिंडी माड़ सुर चक्र थी चूर थाता वढ़े वीर विक्राल सरखा ने महा सुबट भड़िया थयो रण सहार हस्त चरण ने श्रवण नासिका छेदे थाय हाहाकार सोणितनी सरिता वही भयानक भासे भोम पग प्रहारे रुधिर उड़ाड़े सुसायर थासे व्योम कुतूहल देखी देव काप्या हवो ते हाहाकार बड़ भंग भुजंग हवो केम सहसे ते भूमि भार नेणे निरखी नव शके साम रुधिर प्रवाह जोगणी नु भक्ष चाल्यू सुखी सिंचाणा थाय व्याद्रसी ने भूत प्रेत शिवसेनानी वृत्य संतोष पामी साकीणी कलोल करती कृत्य ओखा अनिरुद्ध कारणे रोड़ाणा ते राणी जाया कुसुम सज्जाए पहोटता ते रुधिर नदीए तणाया सागर शिव संगम मणियो सोणितनी सरिता वही अस्थि चर्म ने मांसनी बेपाड़ बंधन थई रही मातंग अंग मस्तक विना सुग्राह्य छे विकराल कुंभ स्थल जाने काचबा नरसिंह केश सेवाड़ प्रवाहे तणाया रथ जाता शोभिता सुवहाण देखी ने दारुण नदी कोपे जढ़िया त्रिशूल पाणी सोढ़िया वृषभ भांक्यो भूधर भणी भट्ट प्रेमानंद कहे कथा हवे कहू राड हरिहर तणी शिवनी सहाय थोड़ी वार मां बाणासुर ने सहाय करवा नंदी उपर सवार थई महादेव शंकर आवी पहुंचिया तेमनी साथे भूत प्रेत डाकिनी वैताल कुंभांड अने ब्रह्म राक्षसोनु विशाल सैन्य हतु शंकर आव्या छे संग्राम धर्यु चापते सुंदर श्यामे गाजे गरुड़े छेल छबीलो हाके पोठियो हरजी हठीलो कृष्णे चक्र चढ़ाव्यु चाक मुक्यु शंकरे पिनाक आवी माड़िया बे भगवान थयो संसार आंदोलमान भागी हरिहर तणी हाक पूरमा रांध्या रहिया छे पाक चढ़िया विधा त्रिना लेक ध्रुजे धराने सड़क्यो से फाट्यु आकाश तूटिया अब्र पड़िया गर्भवती ना गर्भ करी चापते मंडलाकार शिवे बाण मुक्या छे बार जादव सेना नाखी उराड़ी लय समुद्र माही पाड़ी आवे बाणते मेघनी धार करे भूत प्रेत पुकार ते पूठे मुक्या 25 छेद्या अवता श्री जगदीश सत सहस्त्र अयुत लक्ष कोट वर्षे बाणते दोटा दो छूटे बंदूक नारने गोड़ा फेरवे क्रोधे भिंडी माड़ा सण सणता सर बहु छूटे तेने कपाड़ भड़ना फूटे भड़गे भूत प्रेत आवरण दोड़े चुड़ेल अवर्ण चरण मस्तक सगड़ी धिक धिकावे किलकिल करती ऊपर आवे हरखी साकीणी डाकणी सर्व आव्यु जाने उजाणीनु पर्व चूसे कंठ ने घुटड़ा भरे मुखे रुधिर ना रेला उतरे केटली वारुणी माथई मग्न वस्त्र वोणी फरे छे नग्न
ग्रही भमावे जोध गगन, जादव सेना की दी भग्न। जीभ सड़के सर्पाकार, मुखे किल किल करे उचार। घना जादव खाधा करड़ी, नाठी सेना ते मारग मरड़ी। ताया राक्षस देता मार, जदु सेनाए खाधी हार। छुटे दुर्ग नारने गोड़ा, नाठा जादव टोड़े टोड़ा। प्रगटियो महादेव ने वड़ी खार, वाड़ियो जादव नो संहार। वटे डाकीनी साकिनी सहारी, जुवे जादव धारी धारी। नाठू सैन्य दीठू चौपास, त्यारे कोपिया श्री अविनाशी। हरिये चक्षु कीधु वक्र, पछे मुक्यू सुदर्शन चक्र। छेद्या डाकिनी साकिनी नासी, रंडा नासे ने पाड़े चीज। कोने भाला वाग्या भचो भज, कोईना नाक छेदाया टच। आव्या साम जादव जन, देखी खीजिया पंचवदन। मुके शिव अपरिमित बाण, भला सुपटा तजे छे प्राण। कृष्णे मुक्यु मोहास्त्र बाण, मोह पाम्या पिनाक पाण। कीधु पोठिया पर शयन, सांभळ परीक्षित राजन। यादवो अने असुरो वच्चे घोर संग्राम आरंभ थयो। कौभांड पर अने सात्यकी कूपकर्ण पर वाघनी पेठे कूदी पड़िया। प्रद्युम्ने शिवसेनापति कार्तिके ऊपर बाणो वर्षावी तेमने घायल कर्या। कार्तिकेयना शरीरमांथी लोहीनी धाराओ वहेवा मांडी अने सदाशिवे सिंह न्याद कर्यो अने ते साथे ज श्री कृष्णए पंचजन्य संघ फूक्यो। बन्ने देवो सामसामा अस्त्र शस्त्रो द्वारा प्रहार करवा लाग्या। शंकरे वायव्यास्त्र फेंकता तेनी सामे श्री कृष्णे पवनास्त्र मूकी वायुना झंझावतने अटकावी दीधो। त्यां तो शंकरे आग्नेयास्त्र छोड्यू तो आग्नेयास्त्र ने भस्म करवा पोतानी सामे आवतु जोई श्री कृष्णे वरुणास्त्र द्वारा वरसाद वरसाव्यो। शिव यादव सेनानो वधु संहार करे ते पहेला चतुराई वापरी श्री कृष्णे जांबणास्त्र मूक्यो, तेथी तेमने बगास आवा मांड्या अने युद्ध भूमिमां ज पोठिया पर सूई गया। महादेवजी ने ऊंघता जोई पोठियो तेमने युद्ध भूमिमांथी लईने पलायन थई गयो। अने आ तकनो लाभ लई श्री कृष्णे दानव दळनो सहार करवा मांड्या। यादवोना विविध अस्त्र शस्त्रोना प्रहारो सहन न थवाथी दानव दळमां भंगाण पड्युं अने दानवो युद्ध भूमि छोड़ी नाशवा लाग्या। अने एटलामां ज बलरामे मुसळना प्रहारथी सेनापति कूपकर्णने पण घायल कर्यो। कूपकर्ण घायल थता ज तेणे बलराम उपर सांग फेंकी अने सांग बलरामना खभा पर वागी। खभामांथी लोहीनी धारा छूटी अने ते क्षणे घायल थयेलो कूपकर्ण धरणी पण ढळी पड्यो। रणे कोपियो बड़ीनो बंद, ताया गणपति ने वड़ी स्कंद। महाक्रोध अभ्यंतर आणी, ताया धनुष विषे सरताणी। घणी जादव सेना मारी, क्रोध थकी नव शके उगारी। धस्या राक्षस करता मार, जादव मां थयो हाहाकार। त्यारे धायो सात्यकी शूर, कीधी असुर सेना ने चूर। प्रगट्यु माया तणो तिमीर, मंत्रे निवारे ते जदुवीर। छेद्या कवच भाला ते छेक, नाठा असुर मुकीने टेक। ग्याजियो बाणा सुर उन्मत, तानिया धनुष ते पंसत। नाखे बाणते दानव दक्ष, शत सहस्त्र अयुत ने लक्ष। नाठी सेना ते भड़ भड़ाट, हस्ती चीस पाड़े चढ़ चढ़ाट। कृष्णे छेद्यो ध्वजानो दंड, रथ ने किधो ते सतखंड। छेद्यु छत्र अति अनोप, काप्या कवच आयुध ने टोप। बाणे पाड़ियो मस्तक नो टोप, देखी कृष्ण ने चढ़ियो कोप। कीधा वाहन विनाना वीर, गति भंग थया शरीर। छेदवा मांडिया ज्यारे हाथ, आवी बाणा सुरनी मात। कोटरा एवू तेनू नाम, देखी लग्न ने लाज्या श्याम। बाणासुरनी माता कोटरा पोताना पुत्रनी दुर्दशा सांभळी आवेशमां आवी गई। ते पोताना वाळ विखेरी श्री कृष्णनी सामे धसी आवी अने तेमनी सामे चोड़ी અને ચરણીઓ કાઢી નગ્ન બની ઊભી રહી। કોટરાને પોતાની સામે નાગી ધડંગ ઊભેલી જોઈ શ્રી કૃષ્ણે મોં ફેરવી લીધું અને આ તકનો લાભ લઈ બાણાસુર તૂટેલા રથને ત્યાં જ પડતો મૂકી નગરમાં ચાલ્યો ગયો। બાણાસુરના ગયા પછી શંકરના ગણો યાદવો સાથે ભીષણ યુદ્ધ કરી રહ્યા હતા। વીરભદ્રે કોદાયમાન થઈ સિજ્વર ઉત્પન્ન કરનાર જંતુ બાણ મૂક્યો। જંતુ બાળના જંતુઓ ફેલાતા જ યાદવોના શરીર ટાઢિયા ત્રાવથી ધુજવા લાગ્યા। ત્યાં તો શ્રીકૃષ્ણે ઉષ્ણ જ્વર ઉત્પન્ન કરનાર બાણ છોડી શિવ સૈન્યને ઉગ્ર તાવમાં નાખી દીધું
ઉભય પક્ષ વચ્ચે દારૂણ યુદ્ધ મચી ગયું। કોઈ કોઈને મચક આપે તેમ ન હતું। દેવો પણ અદ્ભુત ઘોર સંગ્રામને ચકિત નેત્ર થઈ જોઈ રહ્યા હતા। રાયે ફરી કટક સજ કીધું, બાણે વઢવા દદામું દીધું। જ્યાં ઉભા શ્યામને રામ, આવી કીધું મહાસંગ્રામ। પછે માંડ્યું આસુરી કર્મ, વર્ષે માસ રુધિરને ચર્મ। તાયો સમુદ્ર વાધે જેમ પર્વ, વર્ષે અસ્થિ ઉપદ્રવ। નાસે જાદવ બળિયા સર્વ, ભલા સુભટ તજે ગર્વ। હલધર નાઠા મૂકી માં, દૈત્ય દારૂણ કીધો સંગ્રામ। એટલામાં બાણાસુર નવીન રથ પર સવારી કરી રણક્ષેત્રમાં આવી પહોંચ્યો અને તે કૃષ્ણની સામે બળપૂર્વક ખડગનો પ્રહાર કરવા જતો હતો। ત્યાં તો શ્રીકૃષ્ણે પોતાનું સુદર્શન છોડ્યું અને સુદર્શન બાણાસુરના હાથ છેદે તે પહેલા શિવે પોતાનું પિનાક ઉઠાવી સુદર્શનને અટકાવી દીધું। પોતાના સૈન્યમાં ભંગાણ પડેલું જોઈ બાણાસુર યાદવનો સંહાર કરતો કરતો પોતાના રથ સાથે ધસી આવ્યો અને સીધું શ્રીકૃષ્ણ પર આક્રમણ કર્યું। બાણાસુર ઘવાયો। દાનવરાય મૂકે દોટ, કોની ગ્રહીને મરડે કોટ। બેના ગ્રહી અફાડે શીસ, ખેદ પામ્યા શ્રી જગદીશ। ગરુડ થયો છે ગતિ ભંગ, શલ્યા પ્રહારે ભાંગ્યું અંગ। રથ વોણા કીધા રામ, મૂકી મામને નાઠા કામ। સુંદર શ્યામજી કીજે સહાય, જાદવ કરે છે ત્રાહ્ય ત્રાય। દેખીને દેવ પામ્યા બીક, બાણે વાળી રુધિરની નીક। ખીજ્યા કૃષ્ણ ખેડ્યો ગગજન, અતિ ક્રોધ ચઢ્યો છે મન। ચક્ર લીધું છેદવા હાથ, કીધી ઈચ્છા તે વૈકુંઠનાથ। એમ કોપ્યા શ્રી જદુનાથ, હવે છેદુ બાણના હાથ। મુખ્યું ચક્ર તે બીજી વાર, દૈત્યોમાં થયો તે હાહાકાર। નાઠો બાણ વાળીને મૂઠ, હરિયે ચક્ર તે મૂક્યું પૂટ। અંગો અંગમાં લાગી જ્વાળ, જેમ છેદે કો વડની ડાળ। એમ કપાય બાણના પ્રાણ, ત્રાહ્ય 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 વદે મુખવાણ। અંગે વહે સૌણિતની ધાર, કાપ્યા કર બાણના તે વાર। આવી બેઠું સુદર્શન, અકળાયો બાણ રાજન। જેમ છેદે વૃક્ષની ડાળ, તેમ કર કાપ્યા ગોપાળ। જેમ જુડે વૃક્ષને વન, તેમ કર દીધા છેદન। પછે રાખ્યા કર ત્યાં ચાર, પડ્યો બાણ તે ભૂમિ મોજાર। અંગે રુધિર વહે વિવર્ણ, જેમ પર્વતથી નિસરે ઝરણ। સૂતો કરે શિવનું ધ્યાન, પ્રભુ રાખો સેવકનું માન। બાણાસુર પૃથ્વી પડ્યો, પીડા પામ્યો પંડરે। વળી સદાશિવ કોપે ચઢ્યા, કંપ્યા ચૌદ બ્રહ્માંડ રે। પિંડ જાણે માસનો, એવી દીઠી અસુરની કાય। વિશ્વપ્રલયની ઈચ્છા કીધી, ધનુષ ધર્યું શિવરાય। બાણાસુરની ભુજાઓમાંથી લોહી વહી રહ્યું હતું। થોડી વારમાં રક્તસ્રાવના લીધે તેની ભુજાઓમાંથી શક્તિ ઘટતી ગઈ અને તેથી તે શિથિલ બની રણભૂમિમાં લથડી પડ્યો। હવે તેનો કોઈ ઉપાય રહ્યો નથી, તેથી તે પડ્યો પડ્યો સહાય માટે ભગવાન સદાશિવને પ્રાર્થના કરવા લાગ્યો। પોતાના ભક્તની પ્રાર્થના સાંભળી મહાદેવજી કોપાયમાન થયા અને ક્રોધપૂર્વક રણભૂમિમાં ફરી પાછા આવી ચડ્યા। સદાશિવનો ક્રોધ। જાગ્યો રે જોગી પૂરણ ક્રોધજી, છેક તણાયા વાંધ્યો વિરોધજી। પાણને લાવ્યો ઉચકી કૌભાંડજી, સેવક દીઠો માસનો પિંડજી। ક્રોધે બાળી કહે કપાળી, તે ટાળી મારી મરજાદ। એ પણ મારું જે સર્વ, સહારું ઉતારું ઉન્માદ। વૃષભ હાક્યો ને ગરુડ તાક્યો, મુખે બોલ્યો મેક્ષવર। મંત્ર ફેંક્યો ને કૃષ્ણ ઢૂક્યો, મૂક્યો કાળજ્વર। જાદવ સેના થઈ આકડી, તાવે તે પીડ્યા તન। કૃષ્ણે મૂક્યો એકાંતર્યો, તેણે ખીજ્યા પંચવદન। શિવે હંકાર્યો ટાઢ્યો, વર્ષે જેમ હુતાસન। તર્યો મૂક્યો ત્રિકમે, તેણે દમ્યા દાનવજન। પશુ પાળે મૂક્યો પિત્તજ્વર, વાતજ્વર મૂક્યો લક્ષ્મીવર। મહાદેવે પછી મૂક્યો સગઘાત કાલજ્વર। લોહદન તેના હાથમાં છે નેત્ર લોહીવરણ। ધસ્યો પણ પાછો ખસ્યો, જોઈ અસરણ સરણ। કૃષ્ણે મૂક્યા જેટલા, તેણે રાખી શિવની લાજ। સપ્તજ્વર સ્તુતિ કરે, તમો બંને છો મહારાજ। જ્વરને વર હરિએ આપ્યો, હરિકથા ભજે જે। નિંદા કરે શિવજી તણી, પીડજો તેની દે। ઓખા હરણ જે સાંભળે, અંતર આણી વહાલ। કષ્ટ હોય જો જ્વર તણું, મૂકજો તેનો ખ્યાલ।
पछे अग्न्यास्त्र मुक्यु शंकरे प्रगट्यो ते हुताशन सेना दीठी दाजती हरिये प्रेरियो परजन वर्षादे वन ही समावियो थई दैत्य पर वृष्ट पवनास्त्र मुक्यु शंकरे टाड़ियो असुरनु कष्ट धूड़कोट थयो वायु थी रजे भराणा जादव चक्ष सर्पास्त्र मुक्यु त्रिकमे तेणे वायु कीधो बक्ष छूट्यु बंधन अनिरुद्ध मड़िया घना दिवसना विजोग टड़िया बाणासुर ते पाये नमियो हाथ कापिया ते दुख शमियो ज्वर प्रगटिया हताजे साथ ब्रह्मा प्रत्ये कहे छे वात ज्वरे ब्रह्मा प्रत्ये कहियु स्वामी आज्ञा आपो तो त्यां रहू ब्रह्माजी कहे छे वाणी तमे रहेजो जगत मा जाणी अर्धा मनुष्य देह ने द्वार अर्धा वनस्पति मोजार त्यां रहेजो तमारो वास एम ज्वरनी पूरी आस ओखा हरण सुखे धरी भाव तेनो जाय अजीरण ताव आपी आज्ञा श्री कृष्ण आवी जादव ने लावो समझावी अक्रूर सात्यकी बन्ने गया जादव कुटुंब सौ लाव्या हिंडे जादव राणी मोडा मोर टोड़े थाती ते छप्पन कोड राय लखी लखी पत्र तेड़ावे ठाम ठाम थी सौ को आवे आव्या देव कोटी तेत्रीस ऋषि सर्वदे छे आशीष नवकुर तेड़ाव्या नाग आव्या मोटा राय सुहाग कृष्ण ने युद्ध कला जोई देवाधि देव महादेव प्रसन्न थया अने कह्यू हे कृष्ण हवे युद्ध बंद करो युद्ध नु ध्येय फलीभूत थयु छे पोतानी भुजाओ मा शस्त्र अस्त्रोनु बळ हतु एवं बाणासुरनु अभिमान ओसरी गयु छे देवाधि देव महादेवना वचनों सांभळी श्री कृष्णे सुदर्शन खेची लीधु अने यादव योद्धाओने थंपी जवानो आदेश आप्यो बन्ने पक्षे युद्ध भीममा हवे शांति छवाई गई महादेवजी बाणासुर पासे आव्या अने स्नेहपूर्वक कह्यु वत्स ते हाथे करीने युद्ध माग्यु हतु ते तने मळ्यु तारा अभिमाननो नाश थई मने आनंद थयो छे कोई दिवस पोताना बळनु अभिमान करीस नहीं जा उठ दीकरीना लग्ननी तैयारी कर तारा हाथे अनिरुद्ध ने कन्यादान करी यश अने पुण्य मेळवी ले देवाधिदेव महादेवनी आज्ञा माथे चढ़ावी बाणासुरे युद्ध बंद करवा दानवदल ने आज्ञा आपी अने महामंत्री कौभांड ने सोनितपुर सजावी ओखानो लग्नोत्सव धामधूमथी गोठववानु कह्यु अहीं यादव सेनाए पण शांतिध्वज फरकाव्यो अने अनिरुद्धने वराजाना वस्त्र परिधान करावी शणगारवा माँड्यो भगवान सदाशिवना सानिध्यमां ज रणवाद्योनी जग्याए मंगलवाद्यो वागवा माँड्या बन्ने पक्षे नारी वृंदमां मधुर गीतो गवावा लाग्या अने अनिरुद्धना वरघोड़ामां बधा बनी ठनीने चालवा माँड्या वरघोड़ो चढ़े अनिरुद्धनो जादव तत्पर थाय बाणासुर ने मांडवे जादव राणी गीत गाय आदित्यनी घरूणी हारे तमे निंद्रामां नव पोढो ब्रह्मानी घरूणी हारे तमे निंद्रामां नव पोढो अनिरुद्ध ने तेल सिंचावो के सावित्री ने जागवो रे चंद्रमानी घरूणी हारे तमे निंद्रामां नव पोढो जियावर ने तेल सिंचावो के रोहिणी ने जागवो रे श्री कृष्णनी घरूणी हारे तमे निंद्रामां नव पोढो अनिरुद्ध ने तेल सिंचावो लक्ष्मीजी ने जागवो रे प्रद्युमननी घरूणी हारे तमे निंद्रामां नव पोढो अनिरुद्ध ने तेल सिंचावो कि रतिवहु ने जागवो रे महादेवनी घरूणी हारे तमे निंद्रामां नव पोढो ओखा ने तेल सिंचावो उमिया ने जागवो रे गणपतिनी घरूणी हारे तमे निंद्रामां नव पोढो ओखा ने तेल सिंचावो के सुदबुद ने जागवो रे बाणासुरनी घरूणी हारे निंद्रामां नव पोढो ओखा ने तेल सिंचावो बाणमती जागवो रे वराजा ने पीठी चोड़वा जादव राणियों टोड़े मड़ीने गावा बैठी पीठी चोड़ो पटराणी रे मगदड़ो हो राणी रे पग धुवो वरनी भाभी रे ओखा जीतो रहजो अखंड सोहागी रे चंदन चरचिया छे अपार रे भूषण पहराव्या छे सार रे वरतो वरघोड़े चढ़िया रे अश्व अनुपम ने हीरा जड़िया रे तेना तेज तणो नहीं पार रे त्यां तो निरखे छे नरनार रे निरखे निरखे दिए छे आशीष रे जियावर जीवजो करोड़ 32 रे
अनिरुद्ध त्यां मंडपे आव्या, बाणासुर ने मन घणु भाव्या। मुक्ति बोलिया अमृतवाणी, पुंखे पार्वती पटराणी। धूसड़ रवाई ने त्राक, पुंखी ताणियु जियावरनु नाक। धूसड़े मां पुंखीश उम्या, धूसड़े वृषभनु जोतरु रे। मुसड़े मां पुखीश उम्या, मुसड़े अमृत खानणु रे। रवाइये मां पुखीश उम्या, रवाइये महीनु वलोणु रे। तराके मां पुखीश उम्या, तराके विश्वनु ढाकणु रे। सरैये मां पुखीश उम्या, सरैये वृषभनु चारणु रे। इंडी पिंडिये मां पुखीश उम्या, इंडी पिंडिये उंदर वखोणु रे। एम कहीने ओखा वड़ाव्या, भेटिया पुत्री माया। जान वड़ावी वड़ियो पाछो, आनंदे बड़राय। कैलाश गया गिरिजापति, कृष्ण पधार्या द्वारमती। ओखा अनिरुद्ध घेर आव्या, भेटिया रुक्मणी रेवती। उत्तम कथा भागवतणी, सांभळता सुकारी। पाप सघड़ा प्रलय थाए, परम पद पामे भारी। व्याधि ने सप्त ज्वर समे, जो सांभळे स्नेह करी। सुख संपत्ति परिवार वादे, मनोकामना पूरे हरी। श्री रामचंद्र प्रताप थी, पदबंध कथा हवी। काला वाला मानी लेजो, जथारत कहे कवि। वीर क्षेत्र वडोदरु, गुजरात मध्ये गाम। चतुर्वंशी ज्ञाति ब्राह्मण, कृष्ण श्रुत प्रेमानंद नाम। बाणासुरनी माँ कोटराने जोता, जादव राणियों सड़वड़ी उठी। अने एकाएक फटाणू उपाड़ियों। जादव नारी करे छे वात, वेवाण आव्या रे। जेनी जोवा सरखी जात, वेवाण आव्या रे। माथे केसते वासनी झाड़, वेवाण आव्या रे। जेना नेत्र सरोवर पाड़, वेवाण आव्या रे। जेनु मस्तक गिरी समान, वेवाण आव्या रे। जेना सुपड़ा जेवा कान, वेवाण आव्या रे। जेनी आँख अंधारो कूप, वेवाण आव्या रे। जेनु मुख दिसे कदरूप, वेवाण आव्या रे। हड़दांडी जेवा एना दंत, वेवाण आव्या रे। दीठे जाए न एनो अंत, वेवाण आव्या रे। कोटे खजूराना तनमनिया, वेवाण आव्या रे। काने ऊंट तना ओगनिया, वेवाण आव्या रे। एने पीठ डूंगरना डोजा, वेवाण आव्या रे। एना केसमा फरे रोजा, वेवाण आव्या रे। मंगळ फेरा त्यारे फराय, मड़ी मानूनी मंगळ गाय। हर्ष दरे बाण मन माय, सानिध्य श्री वैकुंठ राय। पहले मंगळे त्यां सार, आप्या रथ सहित तो खार। बीजे धेनु आपी अपार, त्रिजे कुंजर केरी हार। चौथे कुंची सहित भंडार, आपे दीधो से नमस्कार। बाणासुर बोलियो मुखवाण, संपुट करी ने बेपाण। हूँ तो सेविस तमारा चरण, शुद्ध राखजो अंतर्षकर्ण। एम राय कन्या दान दीदु, विवाह कर्म संपूर्ण कीधु। हरे न कोई न जाने पार, बन्ने कीधा श्री भरथार। कारज पूरण मंगल वरत्या, जोवा मड़ियो संसार रे। चोरी मां दंपति बन्ने, आरोग्य कंसार रे। चोरी मां कंसार जमता जमता, जमाई ने दानव नारियो हसी हसी ने पेट भरी ने मेणा मारवा लागी। मधुर मेणा नो मार अनिरुद्ध ने कड़वो नहीं, मीठो लागतो हतो। कंसार जमो जमो रे जमाय, तारी रूड़ी दिसे छे कमाय। छोरा तू तो काड़ो ने कोड़ियो, छोरा तू तो सिंगो माथी सड़ियो। छोरा तू तो नख जेवड़ो नानो, केम आव्यो छैया छानो। मारी भोड़ी ओखा बेन, तारा चोर चणा छे चेन। मारी कन्या न जाने काय, तेने कपटे कीधु ते साय। छैया छत्रपति हे जालियो, केवो कारागृह मा घालियो। तारा बापनो बाप तेड़ाव्यो, तेने पगे लागीने छोड़ाव्यो। तारी कमड़ा माता छे गाड़ी, तूने नव देखाड़े घीनी वाड़ी। तारो पिता जे छे काम, तेनु चंचल चित नहीं ठाम। श्याम रामसु लड़ाव्या लाड, जेने खाधु अन्न भरवाड। अमने दानव ने मानव जोता खामी, नीच वरे उच्च कन्या पामी। तारो वंश तो कीधो काम, तेने लजाव्यू बाणासुर नू नाम। क्यांथी पेट्यो तू खंखोड़ी, ते तो छेत्री ओखा भोड़ी। तारा पुण्य तणा नहीं पार, राजपुत्री पाम्यो पिंडार। रूढ़ी बहु पाम्यो तू राय, एक वार अम आगड़ नाच। एम रामा करे बहुरीत, अन्योन्य गाय छे गीत। वड़ी देवकन्या गाय वरणी, ते तो केशवनी जानरणी।
તમે લાંબી શું લૂલી હલાવો, રૂપે ભૂંડણ સરખી ભાવો, અમારો અનિરુદ્ધ તીખો મરી એ તો સ્વપ્નમાં ગયો વરી, વર બહુ બંને એકઠા મળ્યા, બાણાસુરના તે હૈડા દળિયા, તેણે કીધો છે ઉપર કોપ, ભાંગ્યા કવચને વળી ટોપ, શું થયું સિંહ સૂતને સાહ્યા, હરિહરિ ધર કેવા ધોયા, અમારા શ્યામરામ જ્યારે રૂઠા ત્યારે વેવાય કીધા હુઠા, રણમાં રઝળિયા રાણાના અંગૂઠા, છોડી આપીને જીવતા છૂટ્યા, મો માગીને કન્યા લીધી, ઘર વસાવવા વહુવર કીધી, એમ ગીત ગાય છે વર્ણી, વર કન્યા તે ઉઠ્યા પરણી, ઋષિ સહસ્ત્ર 88 ધીશ, દે છે વધુ વરને આશીષ, માગણ ઉચિત પામ્યા દાન, સૌને સંતોષે ભગવાન, અતિ આનંદ ઓછવ થાય, નારી ગીત અનુપમ ગાય, ઘર વસાવવા વહુવર કીધી, ઘેર જાસુ આનંદ રે, પરસ્પર વિનોદની વાર્તા કહે ભટ્ટપ્રેમાનંદ રે, વિદાય આપો રાય અમને, થયા છે બહુ દિન, બાણાસુર કહે વેગે કરીને, ઓખા દેશુ સ્વામીન, ચરણે રેણુ હું તમારો, મારો શો અધિકાર, જે જોઈએ તે લખાવો, હું આપી કરું નમસ્કાર, પાય નમ્યો પરિબ્રહ્મને, આનંદ અંગન માહી રે, 56 કોડને પિરામણી કરી, પૂજ્ય ત્રિભુવન રાય રે, ત્રિભુવનપતિ સંતોષ્યા, આપ્યા વસ્ત્ર વાહન રે, પુત્રી આપી પાયે લાગ્યો, કીધી સ્તુતિ સ્તવન રે, આવ્યો આવ્યો દ્વારકાનો ચોર, એના વડપતિએ ચાર્યા ઢોર, લાખેણી લાડી લઈ ગયા રે, એના શું કરીએ વખાણ, એણે જીત્યો તે રાયબાણ, આવ્યો આવ્યો કામકુમાર, જદુકુલનો એ શૃંગાર, આવ્યો આવ્યો નંદ તણો ગોવાળ, એ તો મામા કંસનો કાળ, આવ્યો આવ્યો હળદર કેરો વીર, ગાયો ચારી તે જમના તીર, આવ્યો ગોપીઓનો માખણ ચોર, એ તો નગર નંદ કિશોર, એની મધુરી છે બહુ વાણી, એના વડ પીતા મહિનો દાણી, એને મન આનંદ બહુ થાય, સખી ઓખાને લઈ જાય, એમ સૈયરો ગાયે ગીત, મન આણીને બહુ પ્રીત, ત્યાં આનંદ સૌને થાય, ભટ્ટ પ્રેમાનંદ જસ ગાય, ઓખાબાઈ ચાલ્યા ચાલણહાર, સાથ મૂક્યો સહિયર તણો રે, મૂક્યા માતા પિતા પરિવાર, સાથ લીધો જાદવ તણો રે, ઓખાબાઈએ ભર્યા નયણે નીર, મનમાં આનંદ અતિ ઘણો રે, ચિત્રલેખા આવી દેવાધીર, મિલાપ કરી ઓખા તણો રે, બંને ભેટ્યા હૈડા સાથ, મનમાં આનંદ પામ્યા રે, ભલે પામી તું અનિરુદ્ધ નાથ, દુઃખ તે સઘળા પામ્યા રે, બ્રહ્માએ વાળી ગાઢ, છબીલી દોરડો નવ છૂટે, તારો મહાદેવ બાપ તેડાવ, હો લાડી દોરડો નવ છૂટે, તારી પાર્વતી માત તેડાવ, હો લાડી દોરડો નવ છૂટે, તારો ગણપતિ ભ્રાત તેડાવ, છબીલી દોરડો નવ છૂટે, તારો બાણાસુર બાપ તેડાવ, હો લાડી દોરડો નવ છૂટે, તારી બાણામતી માત તેડાવ, છબીલી દોરડો નવ છૂટે, તારો કોભાન કાકો તેડાવ, હો લાડી દોરડો નવ છૂટે, સગા સર્વને વેગે કહાવ, છબીલી દોરડો નવ છૂટે, હવે કન્યાની જાનરડી ગાય, હો લાડા દોરડો નવ છૂટે, ત્યાં તો આનંદ ઓછવ થાય, છબીલી દોરડો નવ છૂટે, બ્રહ્માએ વાળી ગાંઠ, હો લાડો હો લાડા દોરડો નવ છૂટે, તારો શ્રીકૃષ્ણ વડવો તેડાવ, હો લાડા દરવો દોરડો નવ છૂટે, તારો પ્રદ્યુમ્ન બાપ તેડાવ, છબીલા દોરડો નવ છૂટે, તારો હળધર કાકો તેડાવ, છબીલા દોરડો નવ છૂટે, તારી રતિ માત તેડાવ, હો લાડા દોરડો નવ છૂટે, તારી ગોવાળ મંડળીને કહાવ, છબીલા દોરડો નવ છૂટે, એમ રીતભા ત્યાં કરી, ગોત્રજને લાગ્યા પાય રે, ગોર આશીષ દે ઘણી, બાણાસુરની કીધી રક્ષાઈ રે, પવિત્ર કીધું અસુર કુલ, જે વહેવાયે વિશ્વંભર થયા, પુણ્ય મારા પૂર્વજન્મના, પ્રભુજીએ કીધી દયા, પ્રહલાદ અર્થે ઋષિ હવા, ને હિરણ્ય કશુપ ઉધાર્યો, બલિ કારણ વામન હવા, મારા ભુજનો ભાર ઉતાર્યો, હિરણ્યાક્ષ માટે વરા હવા, એમ બાણે વાણી ઓચરી, સર્વની ઘણી કૃપા જે અનિરુદ્ધ ઓખાવરી, અપરાધ મારો ક્ષમા કરીએ, હરિતમ સામો હું વઢ્યો,
એવું કહીને રાઈબાણાસુર કૃષ્ણને પાયે પડ્યો। બેઠો કીધો કરગ્રહી શ્રી કૃષ્ણે વખાણ્યો બહુ, તદુ કુલ દીપાવ્યું અમારું જે તમ પુત્રી થયાવ। ઓખા અને અનિરુદ્ધના લગ્ન નિર્વિઘ્ને પરિપૂર્ણ થયા। વરવધુ બંને વડીલોના પગે લાગ્યા। બાણાસુરે કન્યાદાનમાં સુવર્ણરથ, પાલકી, હાથી ઘોડા અને મનગમતા સુવર્ણ અલંકારો આપ્યા। સોણિતપુરના સીમાડેથી જાનને વિદાયગીરી આપવા દાનવ નરનારીઓનો મોટો સમૂહ ઉમટ્યો હતો। ભગવાન સદાશિવ આ લગ્નોત્સવ પ્રેમપૂર્વક નિહાળી રહ્યા હતા। સુવર્ણરથમાં બેસતા પહેલાં વરકન્યા ભગવાન શ્રી કૃષ્ણ અને શંકર ઊભા હતા ત્યાં આવ્યા અને વડીલોનો ચરણ સ્પર્શ કરી તેમના આશીર્વાદ મેળવ્યા। ઓખાને સોનાની પાલખીમાં બેસાડી સૌએ ભાવભીની વિદાય આપી। યાદવ સૈન્ય જાનૈયાના રૂપમાં ફેરવાઈ ગયું હતું અને તેથી તે યાદવ જાનૈયાઓએ કન્યાને લઈને દ્વારકા પ્રતિ પ્રસ્થાન કર્યું। અનિરુદ્ધની જાન દ્વારિકા આવી પહોંચી અને દ્વારિકાના નગરજનોએ આખાએ નગરને ધજા તોરણથી શણગાર્યું અને વરવધુનું ધૂમધામથી સામૈયું કર્યું। ભગવાન શંકરની કૃપાથી બાણાસુરને જીવનદાન મળ્યું અને ઓખાની મનોકામના પૂર્ણ થઈ અને તેને મનગમતો પતિ મળ્યો। ઇતિ શ્રી ભાગવત પુરાણ સ્કંધે લિખિત ઓખા હરણ સંપૂર્ણમ। તો બોલે શ્રી કૃષ્ણ ભગવાન કી જય। શંકર ભગવાન કી જય।